કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો આપને ખ્યાલ જ હશે કે જીસીઆરટી અને એનસીઆરટી વગર એ તૈયારી શક્ય જ નથી ગુજરાતની અંદર જીસીઆરટી અને એનસીઆરટીના માર્ગદર્શન સાથે તૈયારી કરાવતી ગુજરાતની એકમાત્ર ચેનલ એટલે જીસીઆરટી ફોર જીપીએસસી તમામ વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ટચ કરો અને હા દોસ્તો મટિરિયલની અપડેટ માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બોલશો જય હિન્દ મિત્રો કેમ છે બધા મજા મને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન જીપીએસસીમાં આજે આપણે વાત કરશું આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જોયા હતા ટેન ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઓફ ઇકોનોમિક્સ એની અંદર આપણે વાત કરી હતી કે આપણો જે પહેલો ટોપિક છે એ ઇકોનોમિક એક્ટિવિટીઝનો છે ઇકોનોમિક એક્ટિવિટીઝ એટલે શું આર્થિક ગતિવિધિયા ઓકે આર્થિક ગતિવિધિ જેને આપણે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ઇકોનોમિક એટલે આર્થિક અને એક્ટિવિટીઝ એટલે ગતિવિધિ જ્યાં આગળ આર્થિક આર્થિક એટલે જ્યાં આગળ અર્થ અર્થ એટલે શું છે પૈસા જ્યાં આગળ પૈસાની દેણ થતી હોય એ એને શું કહેવાય એને એક આર્થિક ગતિવિધિ કહેવાય તો એવી ગતિવિધિ હંમેશા કઈ જગ્યાએ થતી હોય માર્કેટની અંદર થતી હોય તો ચલો આપણે આ ટોપિકને સમજતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને ઓન કરો અને જો પીડીએફ તમારે જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જ્યાં આગળ તમને એની પીડીએફ પણ પ્રોવાઈડ કરવામાં આવશે તો હવે આપણે આર્થિક આજે આર્થિક ગતિવિધિઓ સમજવા માટે આપણે માર્કેટને સમજવું ખૂબ જ જરૂરી છે એવું માર્કેટ હંમેશા આપણા મગજની અંદર એક હોય છે કે માર્કેટની જ્યારે નામ આવે ત્યારે આપણે કંઈક બજાર જેવી ક્યાંક નહીં બજારમાં જતા હોય જ્યાં આગળ લોકો ચા ચાખાંડના ડબ્બા લઈને બેઠા હોય ઓકે જ્યાં આગળ કપડાંની બજાર હોય જ્યાં આગળ ફૂટવેર્સની બજાર હોય જ્યાં આગળ અલગ અલગ કોસ્મેટિકની બજાર હોય એવી બજારને આપણે ઇમેજિન કરતા હોઈએ છીએ તો શું આપણી એ ડેફિનેશન બજારની ડેફિનેશન એ આપણી ડેફિનેશન કરેક્ટ છે કે નહીં એની પણ આપણે આજે વાત કરશું ઓકે કારણ કે બજારની ડેફિનેશન બહુ કોમ્પ્લેક્સ ડેફિનેશન છે એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું ઓકે કોમ્પ્લેક્સ ઇન ધ સેન્સ કે એટલી બધી ટફ નથી પણ આપણે જે બજારને સમજી રહ્યા છીએ એ બજાર કરતાં આપણી જે ઇકોનોમિક્સ જે આ સબ્જેક્ટને લઈને જે બજારની ડેફિનેશન છે એ કંઈક અલગ છે તો આપણે જોઈએ તો બજાર એટલે શું તો બજાર એટલે એક એવી જગ્યા કે જ્યાં આગળ બાયર સેલર અને બાયર શું કરતા હોય એક ડીલ કરતા હોય ઓકે જ્યાં આગળ એક બાયર અને એક સેલર ડીલ કરતા હોય તેવી જગ્યાને આપણે શું કહીએ છીએ બજાર કહીએ છીએ હવે બજારની અંદર બે બે વ્યક્તિ તો હોય જ તે એ આપણું ફાઇનલ થઈ ગયું કે ત્યાં આગળ એક બાયર પણ હોય અને ત્યાં આગળ આપણો એક સેલર પણ હોય ઓકે એટલે બાયર અને સેલરની જ્યારે વાત આવે ત્યારે આપણને બે શબ્દો આપણને એની અંદર આપણે એડ કરવા પડે એક છે સેલર બાયર હંમેશા શું કરે તો બાયર હંમેશા ડિમાન્ડ કરે અને સેલર હંમેશા શું કરે સેલર એ સપ્લાય કરે સપ્લાય એટલે પુરવઠો અને ડિમાન્ડ એટલે માંગ જે બાયર બાયર એટલે શું છે જે ખરીદનાર છે બાયરને હંમેશા આપણે શું કહીએ છીએ ગુજરાતી ભાષામાં ખરીદનાર તો ખરીદનાર શું કરશે ખરીદનારને શું વસ્તુ ખરીદવી હશે એટલે વસ્તુઓ ખરીદવા માટેની એ શું કરશે ડિમાન્ડ કરશે માંગ કરશે કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે મારી આ માંગ છે ઓકે અને એ માંગને કોણ પૂરતી કરશે સેલર તો સેલર શું કરશે એ માંગની પૂરતી બજારની અંદર કરશે એટલે જે એક એવી જગ્યા જ્યાં આગળ બાયર અને સેલર એક ડીલ નક્કી કરે એવી જગ્યાને આપણે શું કહીએ છીએ બજાર કહીએ છીએ હવે આની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે ભાઈ બજારનું આપણે ડેફિનેશન આ તો સમજી ગયા તો શું બજાર ની કોઈ ફિઝિકલ જગ્યા એટલે કે કોઈ ભૌતિક જગ્યા હોવી જરૂરી છે કે સપોઝ તમે જાઓ છો બજારમાં તો એને શું એ આગળ તમે દુકાનની અંદર જ જાઓ છો તો દુકાનની અંદર તમે બાયર થઈ તમે એક ખરીદનાર તરીકે જાઓ છો અને સામેવાળો બેઠો એક વેચનાર છે તો શું એવી જ જગ્યાઓને આપણે શું બજાર કહી શકીએ ના એવું નથી જો બજાર ની જે ડેફિનેશન છે માર્કેટની ડેફિનેશન પ્રમાણે બજાર માટે ભૌતિક જગ્યાની હોવી જરૂરી નથી એ તમારા મોબાઈલ ઉપર પણ હોઈ શકે તમે અત્યારે એમેઝોન ઉપર ડબલ્યુ એમ અત્યારે તો ઓનલાઈન શોપિંગ કરો છો માની લો તમે એમેઝોન ખોલો છો એમેઝોન ઉપરથી એક શોપિંગ કરો છો તમે દેશના કોઈ પણ ખૂણામાં હોય તો એમેઝોનમાંથી પણ તમે ઓનલાઈન ઇ કોમર્સના માધ્યમથી તમારા ઘરે વસ્તુઓ મેળવો છો એને પણ આપણે બજાર કહીશું એ સિવાય તમે વોટ્સઅપની અંદર કોઈ ધંધો કરતા હોય એ સિવાય તમે ટેલિગ્રામ કે ફેસબુક ની માધ્યમથી કોઈ ધંધો કરતા હોય તો પણ એ એક બજારની ડેફિનેશનની અંદર જ આવશે એટલે બજારની ડેફિનેશન એકદમ સંકુચિત નથી પણ એની ડેફિનેશન શું છે વિસ્તૃત ડેફિનેશન છે ઓકે ચલો હવે આપણા ડિમાન્ડને સમજીએ તો ડિમાન્ડ હંમેશા કોણ કરશે તો ડિમાન્ડ હંમેશા બાયર કરશે ઓકે અને બાયર ડિમાન્ડ કઈ રીતે કરશે બાયરની ડિમાન્ડ એના ઉપર નિર્ભર રાખશે ઓકે બાયર બાયર એટલે કે વેચ ખરીદનાર ઓકે ખરીદનારને વસ્તુ ખરીદવી છે એ ખરીદ એ વસ્તુ ખરીદવી છે તો એની માંગ કરવા માટે એના માટે શું એની પાસે શું હોવું જરૂરી છે એની પાસે પૈસા જરૂર પૈસા હોવા જરૂરી છે ઓકે એટલે આપણે એ પૈસાને ઇકોનોમિક ભાષામાં કહીએ તો એની પાસે શું હોવું જોઈએ પરચેઝિંગ પાવર એટલે કે ખરીદની શક્તિ એની પાસે હોવી જોઈએ ત્યારે એ શું કરીએ કે ત્યારે એ ડિમાન્ડ કરી શકે ઓકે અને ખરીદની લગતી જ્યારે કોની પાસે હોય છે આ જે ખરીદવાની જે શક્તિ છે પરચેઝિંગ પાવર છે એ પરચેઝિંગ ક્યારે આવી શકે તેની પાસે ત્યારી પાસે જ્યારે એ ખરીદનાર છે એ ખરીદનાર પાસે કંઈક ને કંઈક ઇન્કમ હોય ઓકે કંઈક ઇન્કમના ભાગરૂપે એ ડિમાન્ડ કરી શકે ઓકે કંઈક ઇન્કમના રૂપે એની પાસે પરચેઝિંગ પાવર આપે ત્યારે એ ખરીદનાર છે એ ડિમાન્ડ કરી શકે એવી રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું હવે માર્કેટ છે એ આપણે જોઈ લીધું કે એના માટે ભૌતિક જગ્યા હોવી જરૂરી નથી પણ માર્કેટની ડિમાન્ડ અને સપ્લાય એના આધારે આપણે માર્કેટને ત્રણ ભાગોમાં આપણે વહેંચશું એક એવું માર્કેટ છે કે જેની અંદર આ ડિમાન્ડ છે એ સપ્લાય કરતાં વધારે છે એટલે જે માંગ છે એ પુરવઠો આજે સપ્લાય એટલે પુરવઠો યાદ રાખવાનું સપ્લાય કરતાં માંગ વધારે છે ઓકે એક એવા પ્રકારનું માર્કેટ હોય એક એવા પ્રકારનું માર્કેટ હોય કે જ્યાં આગળ માંગ છે એ સપ્લાય કરતાં ઓછી હોય અને એક એવું છે એક એવું માર્કેટ હોય કે જ્યાં આગળ આ માંગ છે એ સપ્લાય એટલે કે પુરવઠાને બરાબર હોય પુરવઠો પણ સરખો હોય અને સપ્લાય ઓકે પુરવઠો પણ સરખો હોય અને ડિમાન્ડ પણ માંગ પણ સરખી હોય એ ઓકે એવા પ્રકારનું માર્કેટ હોય છે એટલે આ ત્રણ કન્ડિશન માર્કેટની અંદર હંમેશા આપણે જઈએ તો માર્કેટની અંદર આ ત્રણ કન્ડિશન આપણને જોવા મળે છે હવે આપણે ફાયદો લેવો હોય તો આપણે માર્કેટને સમજવું પડે કે ભાઈ આ માર્કેટની અંદર શું ડિમાન્ડ વધુ છે કે સપ્લાય વધુ છે જે બાયર એ વસ્તુને ઓળખી જાય એ માયા માણસને હંમેશા શું થશે દરેકે દરેક જગ્યાએ ફાયદો જ થશે હવે આપણે વાત કરીએ તો થઈ ફાયદાની વાત એ એડિશનલી કંઈક વસ્તુ હતી ચલો હવે એના સિવાય વાત કરીએ કે ભાઈ જે ડિમાન્ડ છે એ સપ્લાય કરતાં વધારે હોય માની લો કે કોઈપણ વસ્તુ છે એની ડિમાન્ડ એની ડિમાન્ડ સો છે ઓકે માર્કેટની અંદર કોઈપણ વસ્તુની ડિમાન્ડ શો છે પણ એની સપ્લાય પચાસ જ છે ઓકે તો આની અંદર કોને ફાયદો થવાનો છે ઓકે કારણ કે એને ખરીદવા વાળા તમે જોઈ લો કે ખરીદવા વાળા સો જણા છે સો વસ્તુની ડિમાન્ડ છે વસ્તુની ડિમાન્ડ છે ઓકે એને ખરીદવા વાળા સો જણા છે પણ એને વેચવા વાળા કેટલા છે પચાસ જણા જ છે એક જ વસ્તુને તો એ વસ્તુના ભાવ હંમેશા શું થઈ જશે એ ભાવ હંમેશા વધી જશે ઓકે કારણ કે એ પર્ટિક્યુલર વસ્તુની જો માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે વસ્તુની કિંમતમાં હંમેશા શું થશે વધારો થશે એક બેઝિક ફંડના તમારે યાદ રાખવાનો ઓકે તો એવી સ્થિતિને આપણે શું કહીએ છીએ એવી સ્થિતિને આપણે ઇન્ફ્લેશન તરીકે ઓળખીએ છીએ જ્યારે માર્કેટની અંદર ડિમાન્ડ સપ્લાય કરતાં વધારે હોય ત્યારે તેવી સ્થિતિને આપણે ઇન્ફ્લેશન કે ફુગાવાની સ્થિતિ આપણે કહીએ છીએ અને એ માર્કેટને આપણે કેવું માર્કેટ કહીએ છીએ સેલર્સ માર્કેટ કહીએ છીએ એટલે કે સેલર એટલે કે જે વેચનાર હોય એ વેચનારનું માર્કેટ તરીકે ઓળખીએ છીએ એવા માર્કેટને ઓકે કારણ કે ત્યાં આગળ શું છે જે પ્રાઇસ છે વસ્તુની પ્રાઇસ છે એ નક્કી કરવાની શક્તિ કોની પાસે હોય છે એ વસ્તુ વસ્તુની એ પ્રાઇઝ નક્કી કરવાની શક્તિ કોની પાસે હોય છે સેલર પાસે હોય છે એટલા માટે એને સેલર માર્કેટ કહીએ છીએ હવે સેલર માર્કેટની આપણે આજે હવે આપણે વાત કરીએ કે એની અંદર બીજી ત્રણ કન્ડિશન ઉદભવે છે એ ત્રણે ત્રણ કન્ડિશનની વાત કરીએ એ કઈ કન્ડિશન છે જ્યારે ડિમાન્ડ સપ્લાય કરતાં વધારે હોય ઓકે જે માંગ છે એ પુરવઠા કરતાં વધારે હોય મેં તમને સો અને પચાસના એક્ઝામ્પલ દ્વારા એ તમને એ વસ્તુ મેં જણાવી તો એની અંદર ત્રણ કન્ડિશન હોય એક તો છે મોનોપોલી એક ડ્યુપોલી અને એક ઓલિઝોપોલી હવે મોનોપોલીની પહેલાં આપણે વસ્તુ સમજી લઈએ માની લો કે માર્કેટની અંદર કોઈ માર્કેટ છે એ માર્કેટની અંદર કોઈ પ્રોડક્ટની મોનોપોલી છે કોઈ પ્રોડક્ટ બનાવતી હોય એ પર્ટિક્યુલર કંપનીની એ બજારની અંદર મોનોપોલી છે એવું આપણે ક્યારે કહી શકીએ એની ચોક્કસ ડેફિનેશન શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બોનોપોલી ઉપરથી હવે ચલો મોનોપોલીની અંદર વાત કરો તો આ બાજુ છે સેલર છે અને આ બાજુ છે બાયર છે તો મોનોપોલીમાં જે સેલર છે વેચવા વાળો કોણ છે વેચવા વાળો ફક્ત એક જ છે પણ એને લેવાવાળા માંગ આપણે જોઈએ માંગ આપણે માંગ શું છે માંગ હંમેશા સપ્લાય કરતા વધારે હોય તો આ લેવાવાળા કેટલા છે અનલિમિટેડ છે ખરીદનારો અનલિમિટેડ છે પણ વેચવા વાળો એક જ છે તો તેવા માર્કેટને આપણે શું કહીએ છીએ મોનોપોલી કહીએ છીએ હવે મોનોપોલી સમજવા માટે એના વિસ્તૃત અર્થને આપણે વાત કરીએ માની લો કે કોઈ પણ ચલો એક મોબાઈલના એક્ઝામ્પલ મેં લખેલું છે તો મોબાઈલ મોબાઈલના એક્ઝામ્પલ આપણા સમજ મોબાઈલમાં એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બોનો બોલીને હવે માની લો કે કોઈ બજાર છે એ બજારમાં સો મોબાઈલ વેચાય છે કોઈ પણ ઇકોનોમીની અંદર બજાર એટલે ઇકોનોમી પણ તમે કહી શકો કોઈ ઇકોનોમીની અંદર સો મોબાઈલ વેચાય છે તો એ સો મોબાઈલ બનાવવાવાળી કંપની અલગ અલગ હોય તો હવે જો એ બનાવે છે એ પ્રોડક્ટનું પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ તો અલગ અલગ કંપની કરે છે પણ શું અલગ અલગ કંપનીઓની જાજી બધી કંપનીઓ માર્કેટમાં હોવાને લીધે તમે એને કહી શકો કે ભાઈ પર્ટિક્યુલર કંપનીની મોનોપોલી છે કે નથી એવું તમે કઈ રીતે એને ડિસાઇડ કરી શકો તો એના માટેની એક ચોક્કસ મોનોપોલીની ડેફિનેશન છે આજે આપણે એ સમજશું હવે માની લો કે એક માર્કેટની અંદર સો મોબાઈલ વપરાય વેચાય છે ઓકે ઓકે તો માર્કેટમાં શો મોબાઈલની કંપનીની વાત કરીએ તો સેમસંગ છે એ વીસ મોબાઈલ વેચે છે ઓપ્પો છે એ પચીસ મોબાઈલ વેચે છે રેડમી છે એ દસ મોબાઈલ વેચે છે નોકિયા પંદર મોબાઈલ વેચે છે અને એવી જ રીતે વિવો છે એ પાંચ મોબાઈલ વેચે છે ઓકે અને આવી રીતે કંઈક માર્કેટમાંથી સો મોબાઈલ વેચાય છે ઓકે બીજી પણ એક બે કંપની તમે એડ કરી શકો છો તમારા બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે ઓકે પણ મને જેટલી લાગી એટલી મેં એડ કરેલી છે તો માની લો કે આ પચીસ સો મોબાઈલમાંથી અગર કોઈ પર્ટિક્યુલર ટાઈમની અંદર પચીસ ટકા માર્કેટ ઓકે આ ટોટલ મોબાઈલનું જે માર્કેટ છે એનું પચીસ ટકા માર્કેટ કોઈ પણ એક કંપની પાસે હોય ત્યારે આપણે એ કહી શકીએ કે એ પર્ટિક્યુલર કંપનીનું એ પર્ટિક્યુલર પ્રોડક્ટની અંદર મોનોપોલી છે એવું કહી શકાય ઓકે હવે મોનોપોલીની વાત આવી તો મોનોપોલીમાં બીજું એક કોન્સેપ્ટ પણ તમને સમજાવી દઉં ચલો હવે અહીંયા માની લો કે કોઈ પણ તમારે એક પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ફેક્ટર કોસ્ટ ફેક્ટર કોસ્ટ હું તમને આગળ જતા સમજાવીશ ઓકે ફેક્ટર આ ફેક્ટર કોસ્ટ એ ફેક્ટર કોસ્ટ દસ રૂપિયા છે ઓકે અને એ પ્રોડક્ટ પર્ટિક્યુલરી મેન્યુફેક્ચર ફક્ત એક જ વ્યક્તિ કરે છે એક જ કંપની કરે છે અને એની જો ફેક્ટર કોસ્ટ દસ રૂપિયા હોય તો એક જ કંપની કરે છે અને એની સામે ડિમાન્ડ કેટલી છે ડિમાન્ડ એક હજારની છે માની લો એક હજારની ડિમાન્ડ છે એટલે આ જે એક ભાઈ છે એ શું કરશે દસ રૂપિયાની વસ્તુ એને જે લાગત લાગેલી છે એ વસ્તુ બનાવવામાં એનો ભાવ એ પાંચસો કરીને વેચી શકવાની પૂરી શક્યતાઓ અહીંયા આગળ છે કારણ કે સપ્લાય ઓછો છે અને માંગ વધારે છે ઓકે તો એવી વસ્તુઓ રોકવા માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે સરકારે કેટલાક એક્ટ બનાવ્યા છે એની આપણે વાત કરીએ એના માટેનો એક એક્ટ છે એમ આર ટી પી એક્ટ ઓકે એમ આર એક્ટ લાયેલા છે ગવર્મેન્ટ આ બોનોપોલી જે ફેક્ટર કોષ છે એ ફેક્ટર કોષથી જે મુનાફાખોરી છે એ મુનાફાખોરી અટકાવવા માટે નફાખોરી આપણે કહીએ છીએ નફાખોરી અટકાવવા માટે આ એક્ટ લાવવામાં આવ્યા છે એક્ટ લાવવામાં આવ્યો છે જેનું નામ છે એમઆરટીપી એક્ટ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે આ પણ પૂછાઈ શકે છે મોનોપોલી ડ્યુપોલી ઓલિજોપોલી જેટલા પણ તમને હું અંદર કોન્સેપ્ટ આપું છું એ કોન્સેપ્ટમાંથી ઓલરેડી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એટલે સમજવાનો પ્રયત્ન કરજો હવે એમ ટીપી એટલે શું છે એમઆરડી એટલે કે મોનોપોલીઝ રેસ્ટ્રિક્ટિવ એન્ડ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ નાઇન્ટીન ની નાઇનની અંદર લાવેલા છે ઓકે ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં એક્ટ આવેલો છે જેનું ઇમ્પ્લિમેન્ટેશન એક જૂન ઓગણીસો ને સિત્તેરથી થયેલું છે ઓકે ક્યાંથી એને લાગુ કરવામાં આવ્યો તો એક જૂન ઓગણીસો સિત્તેરમાં આ જે એક્ટ છે એ એક્ટને લાગુ કરેલો છે ઓકે એટલે એને લાગુ કરવામાં આવી એક જૂન ઓગણીસો મોનોપોલી એમઆરટીપી એક્ટ તમને પૂછવામાં આવે વોટ ઇઝ એમઆરટીપી એક્ટ તો તમને અહીંયા ખાલ ફૂલ ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો એક જૂન ને સિત્તેર ક્યારે લાવવામાં આવ્યો હતો તો ને સિત્તેરમાં લાવવામાં આવ્યો હતો એ સિવાય તમને પૂછવામાં આવે ફૂલ ફોર્મ શું છે તો મોનોપોલીઝ રેસ્ટ સ્ટ્રીક ટીપ એન્ડ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ નાઇન્ટીન સિક્સટી નાઇન ઓકે એ રીતનું તમને ક્વેશ્ચન કરવામાં આવશે હવે જે આ એક્ટ છે ને આ એક્ટની ભાષા આપણે આ એક્ટની હિસ્ટ્રીની વાત કરીએ તો ઈસવીસન બે હજાર બેમાં ઓકે બે હજાર બેને આ એક્ટ જે છે એમઆરટીપી એક્ટને એમઆરટીપી એક્ટને ચેન્જ કરી એક નવો એક્ટ લાવવામાં આવ્યો હતો ઓકે બે હજાર બેની અંદર બે હજાર બેની અંદર અને એ એક્ટનું નામ આપવામાં આવ્યું હતું કોમ્પિટિશન ઓકે કોમ્પિટિશન એક્ટ ઓકે બે હજાર બેમાં એને કોમ્પિટિશન એક્ટથી રિપ્લેસ કરવામાં આવ્યો અને એ એના અંતર્ગત આ બે હજાર બે કોમ્પિટિશન એક્ટ છે એના અંતર્ગત એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી જેનું નામ છે કોમ્પિટિશન કમિશન સીસીઆઈ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા જેનું હેડક્વાર્ટર ક્યાં આગળ આવેલું છે દિલ્હીમાં આવેલું છે ઓકે તો એ હેડક્વાર્ટર તમારે યાદ રાખવાનું દિલ્હીમાં એ હેડક્વાર્ટર આવેલું છે જે શું કરે છે આ જે મોનોપોલી માર્કેટ છે એ મોનોપોલી માર્કેટને સર્ટેન રૂલ્સ અને રેગ્યુલેશન્સમાં કામ કરવા માટે મજબૂર કરે છે ઓકે એ મોનોપોલીખોરી મોનોપોલી દ્વારા જે નફાખોરી છે નફાખોરીને અટકાવવા માટે આ એક્ટ લાવવામાં આવેલો છે જે હાલમાં કોમ્પિટિશન એક્ટ ટુ થાઉઝન્ડ ટુ તરીકે ઓળખાય છે અને જેના અંતર્ગત કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે ઓકે તો આ વસ્તુને તમારે યાદ રાખવાની છે ઓકે તો આપણે જોઈ લીધી મોનોપોલી માર્કેટ વિશે તો મોનોપોલીમાં શું હોય સેલર એક હોય અને બાયર અનલિમિટેડ હોય જ્યારે ડ્યુપોલીની અંદર શું છે ઓકે નીચેનામાંથી કઈ કન્ડિશન ડ્યુપોલી તરીકે ઓળખાય છે એવું તમને પૂછવામાં આવે અને એની અંદર ઓપ્શન આપી દેવામાં આવે અલગ અલગ તો ડ્યુપોલી એટલે શું છે જ્યાં આગળ સેલર બે હોય ઓકે પણ જે ખરીદનાર છે ઓકે જે બાયર છે કેટલા હોય અનલિમિટેડ હોય પૂછવામાં આવે તમને કે ઓલિઝો પોલી એટલે શું છે તો જ્યાં આગળ સેલર શું છે અનલિમિટેડ સેલર લિમિટેડ છે પણ જ્યારે બાયર શું છે અનલિમિટેડ છે ઓકે સેલર લિમિટેડ પ્લસ બાયર અનલિમિટેડ એવી જે માર્કેટ હોય એવી એ માર્કેટને શું કહેવામાં આવે છે ઓલિઝો પોની તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચાલો હવે લગભગ આ ત્રણે ત્રણ વસ્તુ તમારે ક્લિયર થઈ જશે હશે આ આપણે હજી એક જ ટાઈપ જોઈએ છે જ્યારે ડિમાન્ડ શું છે ડિમાન્ડ કરતાં સપ્લાય ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછો હોય એવી કન્ડિશનને આપણે જોઈએ છીએ ઓકે ડિમાન્ડ ઇઝ ગ્રેટર દેન સપ્લાયવાળી કન્ડિશનની જે માર્કેટ છે એની માર્કેટની વાત કરી હવે એની અંદર એક બીજી એક કન્ડિશન આવે છે જેને આપણે શું કહીએ છીએ મોનોપોલિસ્ટિક માર્કેટ તરીકે આપણે ઓળખીએ છીએ હવે મોનોપોલિસ્ટિક માર્કેટે પણ એ આ ડિમાન્ડ ઇઝ ગ્રેટર દેન સપ્લાયનો જ એક પાર્ટ છે તો ત્યાં આગળ શું છે જે સેલર છે એ સેલર પણ અનલિમિટેડ હોય અને બાયર શું છે બાયર પણ અનલિમિટેડ હોય Manilo કે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુના વેચવાવાળા પણ અનેક છે અને ખરીદવાવાળા પણ અનેક છે પણ એ એ વસ્તુની અંદર એને એને આપણે બે રીતે કેટેગરાઈઝ કરી શકીએ અને એને કઈ રીતે આપણે અલગ કરી શકીએ તો એ જે વસ્તુઓ છે એ વસ્તુઓ પ્રોડક્ટ ડિફ્રેન્સિએશન એની અંદર જોવા મળે છે માની લો કે કોઈ પણ એક કંપની છે માની સાબુની કંપની છે માની લો કે કોઈ પણ કંપની છે સાબુની કંપની છે તો સાબુની કંપની છે એની અંદર દરેકે દરેક વસ્તુ એવી નથી કે એ વસ્તુ ની અંદર જોજો સાબુ ઘણી બધી કંપનીઓ બનાવે છે પણ એ દરેકે દરેક સાબુની અંદર શું છે કંઈક ફરક હશે કોઈ ડેટોલ વાપરતું હશે કોઈ લક્ષ વાપરતું હશે એટલે દરેકે દરેકની અંદરની ફરક મતલબ એ પ્રોડક્ટ એની જે પર્ટિક્યુલર જે ફિનિશ્ડ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની અંદર ડિફરન્ટ જોવા મળશે ઓકે તો મોનોમોરેસ્ટિક માર્કેટની અંદર શું હોય જે પ્રોડક્ટની અંદર હોય તો એ પ્રોડક્ટની અંદર શું હશે ડિફરન્ટ હશે અને એક વસ્તુ છે કે ભાઈ એક એની બીજી બીજી જે ખાસિયત છે એ શું છે પ્રાઇસ ડિફરન્સ પ્રાઇસ ડિફરન્સિએશન એટલે જે એની કિંમત છે એ કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવશે હવે માની લો કે કોઈ પણ સાબુ છે એ લક્ષ લઈ લો નિરમા લઈ લો બે એક જ જેવા લાગતા હશે તમને સાબુ ઓકે માની લો કે એની અંદર વસ્તુઓ બનાવવા માટે પણ એક જ સરખી નાખેલી છે ઓકે એક જ સરખા કેમિકલ એ લોકોએ યુઝ કરેલા છે પણ એ લોકોની અંદર ડિફરન્સ શું હશે એ લોકોની એ બે બંને પ્રોડક્ટની અંદર ડિફરન્સ શું હશે એ પ્રાઇઝનો ડિફરન્સ હશે એટલે પ્રાઇસ ડિફરન્સિએશન એ પણ મોનોપોલિક માર્કેટની એક ખાસિયત છે તો ભલે એ એક પૈસાનો હોય ઓકે એક પૈસાનો હોય કે બે પૈસાનો હોય પણ સરખી પ્રાઇઝ ન રાખી શકે ઓકે એવું એ લોકો ઉપર રેસ્ટ્રિક્શન હોય છે તો આપણે આ જોઈ લીધું આ ચાર ચાર જાતની માર્કેટની વાત કરી લઈએ હવે આપણે જે માર્કેટ છે હવે આ નેક્સ્ટ વાત કરીએ તો ડિમાન્ડ છે એ સપ્લાય કરતાં ઓછી હોય એવી માર્કેટની વાત કરીએ ઓકે ડિમાન્ડ સપ્લાય વધારે છે હવે માની લો કે અહીંયા આગળ શું છે વેચવાવાળા વધારે છે કારણ કે સપ્લાય તમારો વધારે છે પ્લસમાં છે અને જે ડિમાન્ડ છે એ માઇનસમાં છે ઓકે આ પ્લસમાં છે અને આ માઇનસમાં છે ડિમાન્ડ તમારી માઇનસમાં છે જે પણ માર્કેટમાં માર્કેટમાંવાળો જે સપ્લાય છે એ સપ્લાય શું છે સપ્લાય પ્લસમાં છે એટલા માટે એવી માર્કેટને કેવી માર્કેટ કહેવામાં કેવી માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે તો એને બાયર્સ માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે ઓકે એ બાયર્સ માર્કેટ હશે જ્યારે કોઈ પણ માર્કેટ એ બાયર્સ માર્કેટ એટલે વેચનાર બાયર એટલે ખરીદનારનું જે માર્કેટ હશે એ માર્કેટની અંદર પ્રાઇસ શું હશે કોઈ એ વસ્તુઓના પ્રાઇસ શું છે નીચા હશે ઓકે એ વસ્તુઓના પ્રાઇસ હંમેશા ઘટશે કારણ કે ત્યાં આગળ શું છે સપ્લાય તો ભયંકર છે માની લો કે સપ્લાય સો છે પણ એને ખરીદવાવાળા પચાસ જ છે તો શું થશે પચાસમાંથી એ પચાસ સો સો વ્યક્તિઓ શું વિચારશે કે મારી ભલે મને ભલે બે રૂપિયા ઓછા રૂપિયા મળે પણ હું જે મારી વસ્તુ છે એ મારી વસ્તુ મારી જે ફેક્ટર કોસ્ટ છે એ ફેક્ટર કોસ્ટ નીકળી જાય ઓકે એ ફેક્ટર કોષ કાઢતા મને ભલે કોઈ પણ ફાયદો ના થાય પણ મારું જે ઇન્વેસ્ટમેન્ટ છે મેં જે અન્ય લોકો પાસેથી પૈસા લીધેલા છે એ પૈસા મને મળી જાય એટલે હું એ લોકોના એ ભલે મને પ્રોફિટ ના મળે પણ એ લોકો પાસેથી એટલી પ્રોડક્ટ પ્રાઇઝની અંદર મિનિમમ બેનિફિટ ઉપર હું એ પ્રાઇઝને વેચી દઉં તો મેં જે અન્ય લોકો પાસેથી પૈસા લીધા છે હું એને પાસે આપી દઉં એવી ઇન્ટેન્શનથી આ માર્કેટ હોય છે એવા ઇન્ટેન્શનવાળું આ માર્કેટ હોય છે ઓકે એટલે એટલા માટે જ્યાં આગળ અહીંયા આગળ શું છે પ્રાઇસ જે નક્કી કરવાની જે શક્તિ છે કોની પાસે હોય છે બાયર્સ પાસે હોય છે ત્યાં આગળ શું બાયર્સ નેગોશિએશન કરી શકે છે એટલે એ તેવી માર્કેટની અંદર શું છે પ્રાઇઝ હંમેશા ઓછા હશે ઓકે વસ્તુ તમારે યાદ રાખવાની અને જ્યાં આગળ પ્રાઇસ ઓછા હશે જે વસ્તુની પ્રાઇસ ઘટતી હશે એવી સ્થિતિને શું કરવામાં આવશે એ સ્થિતિને શું કહેવામાં આવશે ડિફ્લેશન કહેવામાં આવશે ઓકે ડિફ્લેશન ઇન્ફ્લેશનનું જે ઓપોઝિટ છે એને ડિફ્લેશન તરીકે ઓળખવામાં આવે છે અને ડિફ્લેશન વાળી સ્થિતિ કોઈ પણ ઇકોનોમીની અંદર બે મહિના સુધી રહે ઓકે એને શું કહેવામાં આવે છે એને મંદી તરીકે ઓળખવામાં આવે છે તો મંદીની ડેફિનેશન શું છે ભાઈ ડિફ્લેશનની જે સ્થિતિ છે એ કોઈ પણ ઇકોનોમીમાં બે મંથ ઓકે ટુ મંથ સુધી રહે તો એને શું તરીકે ઓળખવામાં આવે છે મંદી તરીકે ઓળખવામાં આવશે આની અંદર હું તમને એક એક્ઝામ્પલ દ્વારા માની મારે સમજી લો કે ભાઈ હું અત્યારે આગળ માની લો કે આ જે બોર્ડ ઉપર અત્યારે આમ લખું છું તો એ માની લો કે તમે માર્કરથી લખું છો તો એ માર્કરની ડિમાન્ડ ક્યારે હશે જ્યારે ટ્યુશન ક્લાસીસ હશે જ્યારે ગવર્મેન્ટ એક્ઝામ બહાર પાડતી હશે અને કોઈ લોકો તૈયારી કરતા હશે ત્યારે તું માર્કર ખરીદવાનો છું ને હવે માની લો કાલ હર ઉડીને ગવર્મેન્ટ વેકેન્સી લાવવાનું બંધ કરી દેશે ઓકે કોઈ પણ વેકેન્સી જ નહીં આવે તો લોકો ક્લાસ આવા કે ક્લાસ જોશે નહીં વિડીયો નહીં જોવે ઓકે એટલા માટે શું થશે માર્કરની જે પ્રાઇસ હશે એ માર્કરની પ્રાઇસ જે પહેલાં માની લો પહેલાં પંદર રૂપિયા હતી એ ધીરે ધીરે ઘટાડશે પછી દસ રૂપિયા કરી નાખશે અને એ કદાચ એ પ્રાઇઝ એ માર્કરની આ ફેક્ટર કોસ્ટ આઠ હશે તો એ લાસ્ટમાં જ્યારે કોઈ પણ ડિમાન્ડ નહીં આવે કારણ કે કોઈ વસ્તુ એને લેવા માટે તૈયાર નથી એ માર્કરને ત્યારે એ સાડા આઠ રૂપિયામાં પણ એ ઓછામાં ઓછા નફે પણ આપવા માટે તૈયાર કરી નાખશે ઓકે અને સાડા આઠમાં જ્યારે આપશે ત્યારે એ શું થશે એ જે પર્ટિક્યુલર જે માર્કર બનાવતી કંપની છે એ માર્કર બનાવતી કંપનીને એ વસ્તુ પોસાશે નહીં કારણ કે એનો ધંધામાં એની અંદર એની પાસે બેનિફિટ નથી એટલે ધીરે ધીરે કરીને એ ધંધાની અંદર શું કરશે એ ધંધાને બંધ કરવાનો ટ્રાય કરશે એટલે ધીરે ધીરે એ ધંધો બંધ થઈ જશે બંધ થઈ જશે એટલે એની અંદર માની લો કે પાંચ માણસ કામ કરતા હતા કે પચાસ માણસ કામ કરતા હતા એટલે એ પચાસ માણસ કે પાંચ માણસ શું છે બેકાર થઈ જશે એટલે રેસેસન જ્યારે થાય ત્યારે રેસેશનની ડાયરેક્ટ ઇમે ક્યાં આગળ આવશે ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવશે એમ્પ્લોયમેન્ટ ઉપર બેરોજગારી ઉપર ઓકે જ્યારે માર્કેટની અંદર રેસેશન હોય ત્યારે હંમેશા શું થાય બેરોજગારી વધે એ તમને મેં આ એક્ઝામ્પલ દ્વારા સીધું છઠ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાયું ચલો હવે એની અંદર એક આની અંદર ત્રણ કન્ડિશન છે જ્યારે ડિમાન્ડ છે એ સપ્લાય કરતા ઓછી હોય ઓકે સપ્લાય વધારે છે ડિમાન્ડ ઓછી છે એવી કન્ડિશનની અંદર ત્રણ માર્કેટ હોય એને એક માર્કેટનું નામ છે એક મોનોસ્પોની ઓલે ઓકે આમે મોનો મોનોપોલી હતું એની જગ્યા આ શું છે મોનોસ્પોની માર્કેટ ઓકે જ્યાં આગળ બાયર શું છે બાયર એક જ છે પણ સેલર શું છે અનલિમિટેડ છે એવી જ રીતે ડ્યુ સ્પોની આવશે અહીંયા અહીંયા આગળ શું હતું જ્યારે મોનોપોલીની વાત કરતા ત્યારે બાયર 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 અનલિમિટેડ હતા ઓકે પણ સેલર શું હતો સેલર એક જ હતો એ ઊંધી કંડિશન હતી ઓકે અહીંયા આગળ એની કંઈ કન્ડિશન એક જ એની એની ઓપોઝિટ કન્ડિશન છે અહીંયા આગળ શું છે બાયર એક છે ને સેલર અનલિમિટેડ છે ડ્યુ સ્પોની એની અંદર બાયર બે છે અને સેલર અનલિમિટેડ છે જ્યારે ઓલિજોપોની છે એની અંદર સેલર લિમિટેડ ઓલિજો સ્પોનીની અંદર સેલર લિમિટેડ અને બાયર બાયર લિમિટેડ અને સેલર અનલિમિટેડ છે ઓકે એટલે જે મોનોપોની ડ્યુસ્પોની ઓકે અને ઓલી જો પોની છે એ ત્રણે ત્રણ જે આપણે જે પહેલાં જે કન્ડિશન જોઈ હતી એનાથી એકદમ વિપરીત કન્ડિશન છે હવે એક પરફેક્ટ માર્કેટની વાત કરીએ તો એક એવી માર્કેટ જ્યાં આગળ પ્રાઇસ પણ સરખી છે સોરી પ્રાઇઝ સરખી શું ડિમાન્ડ અને પ્રાઇઝ જે ડિમાન્ડ અને સપ્લાય છે એ બંને સરખા છે ઓકે તો એને એવા માર્કેટને શું કહેવાય એને માર્કેટને પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ કહેવાય તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું એક્ઝામ્પલ એ પરફેક્ટ એક્ઝિમ પરફેક્ટ માર્કેટનું એક્ઝામ્પલ છે એની અંદર તમને ઉદાહરણ પણ આપેલું હોય કે સપોઝ માની લો કે કોઈ એક કંપની છે આ કંપની આટલી પ્રોડક્ટ બનાવે છે ઓકે અને એ રીતે એક્ઝામ્પલ દ્વારા પણ તમને પૂછવામાં આવશે એટલે તમારે એની કન્ડિશન યાદ રાખવાની જે માર્કેટની અંદર ડિમાન્ડ અને સપ્લાય બંને સરખા હોય ત્યારે શું થશે એ ત્યારે તેવા માર્કેટને શું કહેવામાં આવે છે પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ કહેવામાં આવશે અને એ માર્કેટના રિઝલ્ટ કંઈક આવા પ્રકારના હોય એ માર્કેટની અંદર જે પ્રોડક્ટ્સ હશે જેટલી પણ વસ્તુઓ હશે એની ક્વોલિટી હંમેશા કેવી હશે ઊંચી હશે અને પ્રાઇસ હંમેશા કેવી હશે નીચી હશે કઈ રીતે હું તમને સમજાવું ચાલો માની લો કે કોઈ પણ વસ્તુ છે ઓકે કોઈ પણ વસ્તુ છે એ દસ વસ્તુ છે ત્યાં આગળ દસ બાયર છે અને દસ સામે શું છે સેલર છે એટલે દસ સેલર શું વિચારવાના છે કે મારી જે દસ વસ્તુ છે એ માર્કેટની અન્ય નવ વસ્તુઓ કરતાં એની ગુણવત્તા કેવી હોય સારી હોય ભલે પ્રાઇસ તો એ લોકો સરખી જ રાખવાના છે જો માર્કેટ આની અંદર એ લોકો પ્રાઇઝ વધારી દેશે તો જે આ દસ વ્યક્તિ છે એ જે લોકોએ પ્રાઇસ વધારી છે એની પ્રોડક્ટ ખરીદવાના નથી જે લોકોની પ્રાઇસ ઓછી હશે એની જ પ્રોડક્ટ એ ખરીદશે એટલે જે સેલર છે એ હંમેશા એવું વિચારશે કે ભલે મને નફો ઓછો મળે પણ હું મારી જે ક્વોલિટી છે એ ક્વોલિટી અન્ય લોકો કરતાં સારી આપું અને મારી વસ્તુને માર્કેટમાં હું વેચી દઉં એવી ઇન્ટેન્શનથી એવું માર્કેટ હોય છે ઓકે એટલે એની અંદર ક્વોલિટી વધ સારી પ્લસ જે પ્રાઇસ છે એ પ્રાઇસ હંમેશા ઓછી હોય છે એને શું કહેવાય છે જે માર્કેટ છે એ બેસ્ટ માર્કેટ તરીકે આપણે એને ઓળખીએ છીએ ઓકે હવે આપણે વાત કરી કે જે ડિમાન્ડ છે સપ્લાય કરતાં ડિમાન્ડ વધારે હોય ત્યારે શું થશે તો ડિમાન્ડને પૂરતી કરવા માટે ગવર્મેન્ટ પાસે શું ઓપ્શન હશે તો ગવર્મેન્ટ પાસે બે ઓપ્શન છે એક તો એની જે પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિમાન્ડ વધુ છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટને એ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે ઓકે આયાત કરવામાં આવે તો એની અંદર માની લો કે આ ઇન્ડિયા છે અને આ શું છે ચાઇના છે તો ચાઇનાથી તમે એક લાખ રૂપિયાની કોઈ વસ્તુઓ લાયા ચાઇનાથી ઇન્ડિયાની અંદર ઓકે આ ઈન્ડિયા છે અને આ ચાઇના છે માની લો કે અહીંથી તમે એક લાખ રૂપિયાની કોઈ વસ્તુઓ લાયા અહીંયા એક લાખ રૂપિયાની વસ્તુ લાયા તો હવે આપણે એક લાખ રૂપિયા પે તો કરવા પડશે ને આ ઇન્ડિયા છે અને આ ચાઇના છે ઓકે તો આપણે શું એને જેટલી વસ્તુ લાયા હોય એટલા પૈસા તો પૂરા કરવા પડશે તો આપણે શું એને કહેશું ભાઈ તું મારી પાસેથી એક લાખ રૂપિયા લઈ લે હવે ચાઇનાવાળા શું કહેશે મારે તમારા રૂપિયા જોતા નથી પણ જે મારી કરન્સી છે રેનમી બી જેને આપણે યુવાન તરીકે પણ ઓળખીએ છીએ તો એ કહે છે કે મારી જે કરન્સી છે યુવાન એની અંદર તમે મને એક લાખ રૂપિયા આપો એટલે આપણે શું કરશું એ રૂપિયાને આપણે એક્સચેન્જ કરશું આપણા એક લાખ રૂપિયાને ત્યાંની જે વેલ્યુ પ્રમાણે આપણે એને એક્સચેન્જ કરશું એટલે એક્સચેન્જ કરશું એટલે જે આપણું રૂપિયા છે એ રૂપિયાનું શું થશે આપણા ભારતીય જે ભારતના જે રૂપિયા છે એનું શું થશે અવમૂલ્યન થશે ડેપ્રિસિએશન થશે એની કિંમત ઘટશે એટલે કોઈ પણ સરકાર માટે એક આયાત કરવી એ કોઈ પણ સપ્લાય પૂરો કરવા માટેનું એક સારો રસ્તો કહેવાય નહીં બીજો એક રસ્તો એની પાસે શું છે કે ભાઈ ડિમાન્ડ ઓછી છે તો સરકાર શું કરશે કે પ્રોડક્શન માટે વિચારશે કે પ્રોડક્શન આપણે દુનિયા આપણે ભારતની અંદર જ આ વસ્તુનું પ્રોડક્શન વધારીએ આપણે ઇન્ડસ્ટ્રીઝ સ્થાપીએ આપણે આ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરીએ ઓકે તો બીજો ઓપ્શન છે કે એ પ્રોડક્શન કરે ને તો ઇમ્પોર્ટ કરે તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે અને સૌથી બેસ્ટ રસ્તો એ જ છે કે એને ઇમ્પોર્ટ કરવાની જગ્યાએ ત્યાં આગળ તેનું મેન્યુફેક્ચરિંગ તે દેશમાં કરવામાં આવે ઓકે તો એ કોઈ પણ ઇકોનોમી માટેનો સૌથી એક બેસ્ટ રસ્તો એને કહી શકાય ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોડક્શનથી જ ચાલુ કરશું અત્યારે આપણે પ્રોડક્શન સુધી મૂકીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇકોનોમિક ઇકોનોમિક્ટિવિટીઝની અંદર જોશું પ્રોડક્શન એટલે શું ઓકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું ઓકે કઈ રીતના પ્રોડક્શન હોય કઈ ટાઈપના પ્રોડક્શન હોય ઓકે પ્રોડક્શન એની ઉપર ડિપેન્ડ કરે ફેક્ટર કો શું છે એ બધી વસ્તુને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાય કરશું તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો આપને ખ્યાલ જ હશે કે જીસીઆરટી અને એનસીઆરટી વગર એ તૈયારી શક્ય જ નથી ગુજરાતની અંદર જીસીઆરટી અને એનસીઆરટીના માર્ગદર્શન સાથે તૈયારી કરાવતી ગુજરાતની એકમાત્ર ચેનલ એટલે જીસીઆરટી ફોર જીપીએસ તમામ વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ટચ કરો અને હા દોસ્તો મટિરિયલની અપડેટ માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બોલશો જય હિન્દ મિત્રો કેમ છે બધા મજામાં ને આપ સૌનું હાર્દિક સ્વાગત છે હા મિશન જીપીએસસીમાં આપણે વાત કરી રહ્યા છીએ અર્થશાસ્ત્રની લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ માર્કેટ્સ વિશે વાત કરી હતી માર્કેટની ડેફિનેશન આપેલી હતી એ સિવાય અલગ અલગ પ્રકારના માર્કેટ વિશે વાત કરી હતી એની અંદર એડિશનમાં તમને વસ્તુ એક કહી દઉં કે આપણે ત્યાં આગળ વાત કરીએ કે માર્કેટના ડેફિનેશન વિશે વાત કરીએ તો માર્કેટનું ડેફિનેશન શું છે તો આપણે જોયું કે ભાઈ જ્યાં આગળ એક સેલર અને એક બાયર એટલે ખરીદનાર અને વેચનાર જ્યાં આગળ એક ડીલ કરે ઓકે એને આપણે શું કહીએ છીએ માર્કેટ કહીએ છીએ એના માટે કોઈ પણ ભૌતિક પ્લેસની જરૂર હોતી નથી ઓકે હવે અહીંયા સેલર અને જે બાયર છે એ ડીલ એવું નથી જરૂર નથી કે કોઈપણ વસ્તુ માટે જ કરે કોઈ પણ ગુડ્સ માટે જ કરે એ ડીલ કદાચ હોઈ શકે સર્વિસીસ માટે પણ કરતા હોય તો પણ આપણે એને માર્કેટની કેટેગરીમાં જ લેશું ઓકે એ સિવાય આપણે જોયું હતું કે અન્ય અલગ અલગ પ્રકારના માર્કેટના કેટલા ટાઈપ હોય એ જે સપ્લાય છે એ ડિમાન્ડ કરતાં ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછો હોય એવું કન્ડિશનની માર્કેટ જોઈ હતી જેમાં આપણે મોનોપોલી ઓકે ડ્યુપોલી ઓલિઝોપોલી વગેરે ટાઈપના માર્કેટની વાત કરી હતી ઓકે એક બીજું જોયું તો જે ડિમાન્ડ છે સપ્લાય કરતાં ઓછી છે ઓકે જ્યાં આગળ આપણે એને બાયર્સ માર્કેટ કહીએ છીએ જ્યાં આગળ આપણે મોનોસ્પોની ડ્યુસ્પોની અને ઓલિજોસ વાત કરી હતી અને એક એવું માર્કેટ જ્યાં આગળ ડિમાન્ડ અને સપ્લાય બંને સરખા હોય છે અને આપણે શું કહીએ છીએ પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ કહીએ છીએ ઓકે એવા પ્રકારના માર્કેટની પણ વાત કરીએ તો ત્યાં આગળ શું હોય પ્રાઇસની જે હોય એને ક્વોલિટી ઊંચી હોય એવા પ્રકારના માર્કેટની અંદર તો આપણે આ ત્રણે ત્રણ પ્રકારના માર્કેટની અલગ અલગ કેટેગરીની અંદર અલગ અલગ પ્રકારના માર્કેટ વિશે વાત કરી હતી ઓકે એ સિવાય આપણે એમઆરટીપી એક્ટ પ્લસ જે કોમ્પિટિશન એક્ટ ટુ થાઉઝન્ડ ટુ છે એના વિશે પણ વાત કરી લેતી હવે કોમ્પિટિશન એક્ટ અને જે એમઆરટીપી એક્ટ એક્ટને જે રિપ્લેસ કરી કોમ્પિટિશન એક્ટ બનાવવામાં આવ્યો એની અંદર હું તમને કહી દઉં કે જે ગવર્મેન્ટની કોઈપણ ગવર્મેન્ટની કોઈપણ કંપની હોય જેમ જેમ કે રેલવે છે એ રેલવેની શું છે રેલવેની અંદર અત્યારે ઇન્ડિયન રેલવે છે એને રેલવેની અંદર આપણે શું કહીએ શકીએ એને મોનોપોલી કહી શકીએ પણ એને મોનોપોલી ગવર્મેન્ટ ના અટકાવી શકીએ કારણ કે મોનોપોલીનો જે રેસ્ટ્રિક્શન માટેનો જે લો બનાવવામાં આવ્યો છે જેને આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કોમ્પિટિશન એક્ટ ઓકે તો એ રેલવેને ન અટકાવી શકે કારણ કે એ રેલવેની અંદર એને શું આપવામાં આવ્યું છે એને છૂટ આપવામાં આવી છે એ જે એક્ટ છે એ એક્ટ મોનોપોલી રેસ્ટ્રિક્ટિવ એક્ટ છે એની અંદર એને છૂટ આપવામાં આવી છે એટલે રેલવે એ ઠીક છે ભારત દેશની અંદર રેલવેની અંદર ઇન્ડિયન રેલવેની મોનોપોલી ચાલે છે એવું તમે કહી શકો કારણ કે એની અંદર શું છે એ રેલવેની એ રેલવે ગવર્મેન્ટની કંપની છે ઓકે ગવર્મેન્ટ ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝ છે એટલા માટે એને શું કરવામાં આવી છે છૂટ આપવામાં આવી છે એવી જ રીતે કોઈપણ જો પીએસયુ હોય પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એની અંદર પણ જે આ કોમ્પિટિશન એક્ટ બે હજાર બે છે એને પણ એની અંદર છૂટ આપવામાં આવે છે કદાચ આ મહત્વની વસ્તુ હતી અને લાસ્ટ લેક્ચરમાં તમને કહેવાની રહી ગઈ હતી જો તમને પૂછવામાં આવે કે ભાઈ નીચેનામાંથી કઈ કંપનીએ મોનોપોલી મોનોપોલી માર્કેટ એટલે એકાધિકાર માર્કેટની અંદર સમાવેશ થતો નથી જો એની અંદર રેલ નો ઉલ્લેખ હોય અથવા તો કોઈ પણ પબ્લિક સેક્ટર યુનિટનો ઉલ્લેખ હોય જેમ કે જીએમડીસી એનએમડીસી ઓકે બાલકો હિંડાલ્કો આવી બધી જે કંપની હોય ગવર્મેન્ટની જે કંપનીઝ છે ઓએનજીસી છે આ બધાનો મોનોપોલી માર્કેટની અંદર સમાવેશ થતો નથી ઓકે એ લોકો મોનોપોલી કરી શકવાની એની અંદર છૂટ છે તો તમને કદાચ ઓપ્શનની અંદર પૂછવામાં અતિ મહત્વનું છે એટલા માટે મેં તમને જણાવ્યું ઓકે હવે ના આપણે વાત કરીએ ઇકોનોમિક એક્ટિવિટીઝ વિશે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એને આપણે શું કહીએ છીએ આર્થિક પ્રવૃત્તિઓ અને આર્થિક પ્રવૃત્તિઓ એ નીચેની આ ચાર બાબતો ઉપર આધાર રાખે છે એક તો છે એની અંદર પ્રોડક્શન ઓકે એક મિનિટ ચલો એક એની અંદર છે પ્રોડક્શન બીજું છે એની અંદર કન્જપ્શન ત્રીજું એની અંદર છે એક્સચેન્જ અને ચોથું એની અંદર છે ઇન્વેસ્ટમેન્ટ હવે કોઈપણ જે પ્રોડક્શન છે આપણે આજે પ્રોડક્શનની વાત કરવાની છે તો પ્રોડક્શન્સ એના ઉપર ડિપેન્ડ હોય પ્રોડક્શન એટલે આને તમે કહી શકો કે આને તમે સપ્લાય સાથે સરખાવી શકો ઓકે અને જે કન્ઝપ્શન છે એને ડિમાન્ડ સાથે સરખાવી શકો કોઈપણ કંપની છે એ પ્રોડક્શન ક્યારે કરશે જ્યારે એની ડિમાન્ડ હશે ત્યારે જ એ કરશે જો જે કન્જપ્શન નહીં હોય તો પ્રોડક્શનનો કોઈ મતલબ રહેશે નહીં ઓકે અને જો કન્ઝપ્શન હશે પણ પ્રોડક્શન નહીં હોય તો એવા ડિમાન્ડનો પણ કોઈ મતલબ રહેશે નહીં પણ તમે કહી શકો કે જે સપ્લાય છે એ કમ્પ્લીટલી કોના ઉપર ડિપેન્ડ છે કમ્પ્લીટલી ડિમાન્ડ ઉપર ડિપેન્ડ છે એટલે જે પ્રોડક્શન છે એ કમ્પ્લીટલી આપણો સબ કન્જપ્શન ઉપર ડિપેન્ડ છે એવું કહી શકીએ ઓકે જ્યારે માની લો તમે આગળ એક કન્ડિશન છે કે એક કંપની છે તે પ્રોડક્શન કરે છે તેનું કન્ઝપ્શન પણ છે એટલા માટે પ્રોડક્શન કરે છે હવે પ્રોડક્શનને માર્કેટમાં લોકો લે છે ઓકે તો માર્કેટ શું કરશે વિનિમય કરશે એટલે પૈસા આપીને એ પર્ટિક્યુલર પ્રોડક્ટને માર્કેટમાં લોકો ખરીદશે એટલે ત્યાં આગળ એ કંપની જે એન્ટરપ્રેન્યુર છે જે ઉદ્યમી છે એને શું થશે પ્રોફિટ થશે ઓકે અને એ પ્રોફિટને એ પાછો જે પ્રોફિટ એ લોકો એ કંપનીએ કમાયેલો હશે જે પ્રોફિટ કંપનીને અર્ન થયો હશે એ પાછું શું કરશે એને ઇન્વેસ્ટ કરશે અને ઇન્વેસ્ટ ઉપરથી શું થશે ઇન્વેસ્ટમેન્ટ થશે એટલે એક ચાર ટાઈપનું સાયકલ છે જે એકબીજા સાથે જોડાયેલું છે જો તમે માની લો કે જ્યાં આગળ કન્ડિશન પ્રોડક્શન છે કન્જપ્શન છે પણ ત્યાં આગળ માધ્યમ નથી કોઈ પણ એક્સચેન્જનું તો આ પ્રોડક્શન અને કન્જપ્શનનો કોઈ મિતલબ રહેશે નહીં માની લો કે પ્રોડક્શન પણ થાય છે કન્જપ્શન પણ થાય છે એક્સચેન્જ પણ થાય છે પ્રોફિટ પણ મળે છે પણ આ પ્રોફિટને ઇકોનોમીની અંદર ફરીથી ઇન્વેસ્ટ કરવામાં આવતો નથી તો શું થઈ જશે જે પ્રોડક્શન છે એ એક જગ્યા શું થઈ જશે આમ સ્ટેબલ થઈ જશે એ વધશે નહીં ઓકે એને એ એક જ જગ્યાએ ઊભું રહી જશે એટલે જે ભવિષ્યની ડિમાન્ડ છે એ ડિમાન્ડ નહીં આવે અને ધીરે ધીરે શું કરે શું થઈ જશે એ ડિફ્લેશનની સ્થિતિ આવી જશે ઓકે એવી જ રીતે તમે પ્રોડક્શન છે ઓકે જો ડિમાન્ડ નહીં હોય અને સપ્લાય વધારી દેશો તો શું થઈ જશે ઇન્ફ્લેશનની એક સ્થિતિ આવી જશે થોડાક સમય પછી એટલે ચારેયની અંદર તમે વાત આપણે જોઈએ તો આ જો ચારેય સાયકલ સાયકલ એકબીજા સાથે વ્યવસ્થિત રીતે ચાલતું હોય ઓકે કોઈપણ ઇકોનોમીની અંદર તો એ દેશનું આર્થિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એવું કહી શકાય ઓકે જો ચારેયમાંથી કોઈ પણ એક વસ્તુ રોકાઈ જાય તો ત્યાંનું આર્થિક ડેવલપમેન્ટ ત્યાં આગળ જ અટકી જશે એટલે આ બહુ મોસ્ટ એમ્પી કોન્સેપ્ટ છે તમારે યાદ રાખવાનો છે ઓકે તમને પૂછવામાં પણ આવી શકે છે નેક્સ્ટ એક્ઝામની અંદર હવે પ્રોડક્શન વિશે વાત કરીએ તો ભાઈ પ્રોડક્શનની ડેફિનેશન વોટ ઇઝ પ્રોડક્શન પ્રોડક્શનની ડેફિનેશન જો ભાઈ પ્રોડક્શનની ડેફિનેશન જો તમારે આપ્યું હોય તો તમને કમેન્ટ બોક્સમાં પણ તમારી પાસે કોઈ અલગ ડેફિનેશન હોય તો જરૂરથી આપજો એ સિવાય મારા મજ મુજબ જે ઓરિજિનલ ડેફિનેશન છે હું આજે તમને જણાવું ભાઈ પ્રોડક્શન એટલે કે મેન્યુફેક્ચરિંગ ઓફ ગુડ વીચ હેવ એ યુટિલિટી મતલબ કોઈ પણ એવા એવા સામાનની એવા સામાનનું પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કરવું ઓકે ઉત્પાદન કરવું કે જેની કોઈપણ જાતની યુટિલિટી હોય આની અંદર બે શબ્દ છે એક તો મેન્યુફેક્ચરિંગ અને એક યુટિલિટી ઓકે મેન્યુફેક્ચરિંગ એટલે શું છે ઉત્પાદન ઓકે ઉત્પાદન એ તમને સ્વાભાવિક રીતે સમજી જાઓ પણ યુટિલિટી વર્ડ છે યુટિલિટી વર્ડ હું તમને બે મિનિટમાં સમજાવી દઉં યુટિલિટીનું એક મિનિંગ થાય છે કે ભાઈ વોન્ટ સેટિસફેક્શન પાવર ઓર સેટિસ્ફાઈંગ પાવર ઓફ એની ગુડ્સ મતલબ હવે આનું એક તમને એક્ઝામ્પલ વૈથ એક્ઝામ્પલ તમને સમજાવી લો મતલબ કોઈ એવું સામ કોઈ એવો સામાન કે જેની અંદરથી તમને એક એની એને વાપરવાથી શું મળે તમને એક સેટિસ્ફાઈંગ પાવર મળે ઓકે એક સેટિસ્ફેક્શનની અનુભવ અનુભૂતિ થાય એવો જે કોઈ પણ જાતનો સામાન હોય એને આપણે શું કહીએ છીએ યુટિલિટી કહીએ છીએ માની લો કે તમે એક બિસ્કીટ ખાવ છો અને એક બિસ્કીટ ખાઈને તમે જો બીજું બિસ્કીટ ખાવાની ઈચ્છા થાય તો તમે તમે શું છે એ ગુડ્સની કંઈક યુટિલિટી છે પણ એક બિસ્કીટ ખાઈને તમે જો એને ફેંકી દેતા હોય તો એ વસ્તુની કંઈ યુટિલિટી નથી માની લો કે તમારી પાસે એક મોબાઈલ છે અને મોબાઈલ વાપરવાથી તમને લોકોને બધાને સેટિસ્ફેક્શન મળતું જ હોય છે પણ આ તો એક જસ્ટ વાત છે કે તમને સેટિસ્ફેક્શન ના મળે તો એ મોબાઈલનો પ્રોડક્શનનો કંઈ મતલબ રહેતો નથી એ માર્કેટમાંથી એ જો જો જે પ્રોડક્ટની યુટિલિટી નહીં હોય એ પ્રોડક્ટ ધીરે ધીરે કરીને માર્કેટમાંથી શું થશે ફેંકાઈ જશે એટલે યુટિલિટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈપણ વસ્તુની પ્રોડક્શનની અંદર કોઈપણ વસ્તુની મેન્યુફેક્ચરિંગની અંદર ઓકે આઈ હોપ કે તમારા આ વસ્તુ ક્લિયર થઈ જશે જો ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો વધારે એક્ઝામ્પલ સાથે વધારે રીતે હું ઇલેબરેટ કરવાનો પ્રયત્ન કરીશ ઓકે તો હવે આપણે વાત કરીએ પ્રોડક્શનની તો પ્રોડક્શન કરવાનો મેઇન મોટિવ શું હોય છે હવે એ મેઇન મોટિવ વિશે વાત કરીએ તો મેઇન મોટિવ હોય છે કોઈપણ પ્રોડક્શન હોય છે કોઈપણ ઉદ્યોગીનો એક જ મેઇન મેઇન ઓબ્જેક્ટિવ એક હોય છે કે પ્રોફિટ કમાવું ઓકે એ પ્રોફિટ ક્યારેક કમાશે ઓકે પ્રોફિટ પ્રોફિટ ક્યારેક કમાઈ શકે એ એની પહેલાં આપણે વાત કરીએ ઓકે તો કોઈપણ પ્રોડક્શન હોય એ પ્રોડક્શનનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે કોઈ પણ જાતના પ્રોડક્શનનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે પ્રોફિટ એટલે કે નફો પણ નફો ક્યારે કમાઈ શકે એ નફો કમાવવા માટેની એની બે કન્ડિશન અપ્લાય થતી હોય છે એ બંને કન્ડિશન વિશે વાત કરીએ કે ભાઈ કોઈપણ એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે કોઈપણ વસ્તુને એ બનાવે છે કોઈપણ કંપની છે માની લો કોઈ કંપની છે એ કોઈ વસ્તુને એક્સ વાય ઝેડ કંપ વસ્તુને બનાવે છે તો એ વસ્તુને માર્કેટની અંદર પ્રોફિટેબલ રીતે વેચવા માટે શું જરૂર પડશે અને એક તો એની પ્રાઇસ છે એ એના કોમ્પિટિટર્સ કે અન્ય લોકોના સાપેક્ષમાં એની પ્રાઇસ શું હોવી જોઈએ નીચી હોવી જોઈએ ઓકે અને ક્વોલિટી કેવી હોવી જોઈએ ગુણવત્તા ક્વોલિટી એટલે ગુણવત્તા ગુણવત્તા કેવી હોવી જોઈએ સારી હોવી જોઈએ આપણે એને શોર્ટ ભાષામાં તમને કહું એકદમ દેશી ભાષામાં તો આપણે ક્યાંક દુકાને જઈએ ત્યારે આપણે શું કહીએ છીએ સસ્તું અને સારું દેખાડો ઓકે એટલે એક કસ્ટમર હોય કસ્ટમરની અંદર સસ્તું અને સારુંનો જે માઇન્ડની અંદર બેઠેલું છે એના ઉપર જ એનો જે કોઈ પણ ઉદ્યમી હોય એ પ્રોફિટ માર્જિન એનો એની અંદર છુપાયેલો હોય છે એટલે હંમેશા જે ઉદ્યમી છે એ શું કરશે એવી એવી ટેકનોલોજી એવી એવી વસ્તુઓ કરશે કે જેનાથી એ પ્રાઇસને નીચી રાખી શકશે અને ક્વોલિટીને ઉપર એની ગુણવત્તાને જે એના કોમ્પિટિટર છે એના સરખામણીમાં એક ક્વોલિટી એટલે કે જે અન્ય લોકો એની સામે સેમ વસ્તુ બનાવી રહ્યા છે અન્ય લોકો જે પ્રોડક્ટ સેમ પ્રોડક્ટ બનાવી રહ્યા છે એના કરતાં કંઈક વ્યવસ્થિત રીતે પ્રોડક્ટ બનાવીને દેશે ઓકે તો આવું કરવા માટે એને શેને જરૂર પડે હવે પહેલાં વિચારી લઈએ કે આપણે પ્રાઇઝ નીચી રાખવાની છે તો નીચી પ્રાઇસ કઈ રીતે રહે તો માર્કેટની અંદર કોઈપણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની પ્રાઇસ કઈ રીતે ડિસાઇડ થાય એના વિશે આપણે વાત કરીએ તો એના માટેનો એક ફોર્મ્યુલા છે એક તો છે ફેક્ટર કોસ્ટ એક છે ઇનડાયરેક્ટ કોસ્ટ ઓકે ફેક્ટર ક્લોઝ પ્લસ ઇન્ડાયરેક્ટ ક્લોઝ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડી ઓકે આ ત્રણેયનો ફોર્મ્યુલાની અંદર નાખો ત્યારે માર્કેટ પ્રાઇસ તમને મળશે હવે તમને બે વસ્તુ સમજાવી દઉં કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી ફેક્ટર કોસ્ટ શું છે એ તમને આજે તમને હું ગોખાવી દઈશ તમને સમજાવી દઈશ તમે જિંદગીભર ક્યારેય ભૂલવાના નથી હવે આ ફેક્ટર કોસ્ટ છે એને સમજતા પહેલાં આપણે શું સમજીએ આપણે ઇન્ડાયરેક્ટ ટેક્સીસને સમજીએ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એટલે શું છે ઇનડાયરેક્ટ ટેક્સીસ કોણ આપણી ઉપર લગાડે ઓકે ઇનડાયરેક્ટ ટેક્સીસ લગાવવાની સત્તા કોની પાસે છે એની ઉપર કોનો કંટ્રોલ છે એની પહેલાં આપણે વાત સમજવી જોઈએ તો ઇન્ડાયરેક ટેક્સ છે એ આપણી ઉપર કોણ લગાડે એ ગવર્મેન્ટ લગાડે છે ઓકે અને સબસિડી કોણ આપણને આપે છે ગવર્મેન્ટ આપે છે સબસિડી માઇનસ એટલા માટે કરી છે કે કોઈ પણ માની લો કે તમે પણ માર્કેટ છે માર્કેટની અંદર તમે કોઈપણ વસ્તુનું પ્રોડક્શન કરો એટલે પર્ટિક્યુલર પ્રોડક્શનને પ્રોડક્શનનું વધારવા માટે ગવર્મેન્ટ શું કરતી હોય છે પર્ટિક્યુલર પ્રોડક્શનની પ્રાઇસ ઘટાડવા માટે શું કરતી હોય છે ગવર્મેન્ટ સબસિડી આપતી હોય છે એટલે તમે માની લો કે કોઈપણ વસ્તુ છે એની કોસ્ટ છે સાતસો રૂપિયા ઓકે ચલો સાતસો રૂપિયાની કોસ્ટ છે ફેક્ટર કોસ્ટ છે એની સાતસો રૂપિયા એની ઉપર ત્રણસો રૂપિયાનો ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે એટલે ટોટલ વસ્તુની કોસ્ટ ફેક્ટર કોસ્ટ પ્લસ જે ઇન્ડાયરેક્ટ ટેક્સ છે એ મળે ને એની ટોટલ કોસ્ટ કેટલી થઈ જાય એક હજાર રૂપિયા થઈ જાય પણ હવે એક હજાર રૂપિયામાં એ પર્ટિક્યુલર વસ્તુ કોઈને પહોંચાય એમ નથી આમાંની લોકો આ ગેસનો બાટલો જ છે ગેસના બાટલાની ફેક્ટર કોસ્ટ સાતસો રૂપિયા છે એની અંદર ત્રણસો રૂપિયાની ટેક્સ લગાવવામાં આવે છે પણ એની સાથે તમને જો ચારસો રૂપિયાની સબસિડી આપવામાં આવે તો તમને એ જે સાતસો રૂપિયાની જે માર્કેટમાં પ્રાઇસ છે એ તમને કેટલામાં મળશે એ તમને છસો રૂપિયામાં મળશે ઓકે એવી રીતે ગવર્મેન્ટ દ્વારા એ ગેસના બાટલા ઉપર જે પણ સબસિડી આપવામાં આવે છે એક જસ્ટ એક્ઝામ્પલ છે ગેસનો બાટલો એવી ઘણી બધી વસ્તુઓ ઉપર ગવર્મેન્ટ સબસિડી આપતી હોય છે તો એ સબસિડીને માઇનસ કરતાં એક માર્કેટની અંદર એ પ્રાઇઝ એ પર્ટિક્યુલર વસ્તુની અંદર ડિફાઈડ થાય ઓકે એની અંદર એ એને જે બનાવવા માટેનો જે ખર્ચો છે એ કંપનીવાળા જોડી દેશે એ પછી જો ગવર્મેન્ટ દ્વારા એને ટેક્સ છે એ ટેક્સ જોડી દેશે અને એની અંદર જો સબસિડી આપવામાં આવતી હોય તો સબસિડીને માઇનસ કરી એક માર્કેટ પ્રાઇઝ નક્કી થશે ઓકે તો હવે એની અંદર એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો જો કોઈપણ વસ્તુની અંદર સબસિડી આપવામાં આવે તો શું થશે માર્કેટ પ્રાઇઝ નીચી જશે ઓકે એ સિવાય જો ફ્રેક્ટર ક્રોઝ વધારવામાં આવે પ્લસ જો ઇન્ડાયરેક્ટ ટેક્સ જો ગવર્મેન્ટ દ્વારા વધારવામાં આવે તો જે માર્કેટની જે એ પર્ટિક્યુલર વસ્તુની માર્કેટ પ્રાઇસ કેવી થશે હાઈ થશે ઓકે એટલે ઊંચી થશે એટલે તમે અહીંયા આગળ રિલેશન વિશે વાત કરીએ તો જે માર્કેટ પ્રાઇસ છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ છે ઇન્ડાયરેક્ટ ટેક્સથી એટલે એનાથી શું થાય શું થશે પ્રાઇસ વધશે એ સિવાય માર્કેટ એ સિવાય બીજી એક છે આ જે માર્કેટ પ્રાઇસ છે એ ઇનડાયરેક્ટ જે ટેક્સિસ ગવર્મેન્ટ દ્વારા લગાવવામાં આવે છે એનાથી પણ ડાયરેક્ટલી પ્રપોઝનલ છે એટલે શું થશે પ્રાઇસ વધશે પણ એ રિવર્સ ઇન્વર્સની પ્રપોઝનલ છે સબસિડીથી ઓકે એટલે પ્રાઇસ શું થશે તમારી અહીં આગળ જો પણ માર્કેટ કોઈ પણ પ્રોડક્ટની અંદર સબસિડી આપવામાં આવે સારું સબસિડીને વધારવામાં આવે તો તમારી માર્કેટની પ્રાઇસ શું છે કોઈ પણ વસ્તુની માર્કેટની પ્રાઇસ શું છે ઘટ છે એટલું તમારે યાદ રાખવાનું છે ઓકે સબસિડી એટલે એક જાતની છૂટછાટ એવું જ તમારે યાદ રાખવાનું ઓકે એ સિવાય હવે આપણે વાત કરી લઈએ ઇન્ડાયરેક્ટ ટેક્સ વિશે તો ઇનડાયરેક્ટ ટેક્સ લગાવવાની સત્તા ગવર્મેન્ટ પાસે હોય છે હવે ગવર્મેન્ટ ઓકે તો તમારે મને અહીંયા આગળ ઓકે ગવર્મેન્ટની સંસ્થા છે અત્યારે જે ટોટી લગભગ જે ટેક્સિસ છે ટેક્સિસ વિશે પણ હું તમને આગળ જણાવીશ તો જે ટેક્સિસ છે કોના દ્વારા લગાવવામાં આવે છે ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા લગાવવામાં આવે છે ઓકે અને જે જીએસટી કાઉન્સિલ છે જીએસટી કાઉન્સિલના હેડ કોણ હોય છે ઓકે અત્યારે બધા ટેક્સીસને લગભગ જીએસટીની અંદર કન્વર્ટ કરવા દે કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે એટલે જે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ જીએસટી કાઉન્સિલ છે જીએસટી કાઉન્સિલના હેડ કોણ છે ફાઇનાન્સ મિનિસ્ટર છે પછી એની અંદર એક મહત્ત્વનો ક્વેશ્ચન એ પૂછવામાં આવે છે કે જીએસટી કાઉન્સિલ છે ના જીએસટી છે એ જીએસટીના આર્કિટેક્ટ કોણ છે ઓકે તો એના આર્કિટેકનું નામ છે અસીમ દાસગુપ્તા ઓકે તમારે એ નામ પણ યાદ રાખવાનું છે ઓકે ગવર્મેન્ટ હવે નક્કી કરે છે કે ભાઈ અત્યારે જીએસટી નક્કી કર્યો તો જીએસટીના અલગ અલગ રેટ વિશે વાત કરીએ તો ગવર્મેન્ટ એ ભાઈ નક્કી કરી નાખ્યું જીએસટીની જે કાઉન્સિલ છે એણે નક્કી કર્યું ઓકે ફાઇનાન્સ મિનિસ્ટરની અધ્યક્ષતામાં કે ભાઈ જે આપણા ઓપન ગુડ્સ છે ઓપન ગુડ્સ ઉપર આપણે શું લગાવવાનો છે ઝીરો પર્સન્ટ ટેક્સ લગાવવાનો છે પ્લસ જે પેકેજ ગુડ્સ છે પેકેજ ગુડ્સ છે ઓકે એની ઉપર પાંચ પર્સન્ટ ટેક્સ લગાવવાનો છે એ સિવાય લક્ઝરી જે આઇટમ્સ છે લક્ઝરી આઈટમ ઉપર અઠ્યાવીસથી અઢારથી અઠ્યાવીસ ટકા આપણે ટેક્સ લગાવવાનો છે અઢાર ટકા કે અઠ્યાવીસ ટકા ટેક્સ લગાવવાનો છે એ સિવાય કેટલીક ટેક્સને કેટલાક ટેક્સને બાર ટકાના સ્લેબમાં પણ રાખવામાં આવી છે એ રીતે જે ડાયરેક્ટ ટેક્સિસ છે ડાયરેક્ટ ટેક્સિસ કોના ઉપર કંટ્રોલ છે એની ઉપર ગવર્મેન્ટનો કંટ્રોલ છે એટલે માર્કેટની અંદર જે ઉદ્યમી જે વસ્તુ પ્રોડક્ટ કરે છે એનો એની અંદર કોઈપણ જાતનો કંટ્રોલ છે નહીં ઓકે હવે સબસિડીની વાત કરીએ તો સબસિડી સૌથી વધુ સબસિડીઝ એની અંદર આપવામાં આવે છે તમારે મને જણાવવાનું છે ઓકે ચલો હું જ જણાવી દઉં ઓકે સૌથી વધારે સબસિડીઝ એની અંદર જે આપવામાં આવે છે જે ફૂડ પેકેજિંગ છે ઓકે ફૂડ ફૂડ પેકેજિંગ તો નહીં પણ જે ખાદ્યનું જે ખાદ્ય ખાદ્યાન્ન છે એને સૌથી એની ઉપર સૌથી વધારે સામાન આપવામાં આવે છે એનું એક્ઝામ્પલ તમને આપું તો જે તમારા ગામની અંદર કે કોઈપણ શહેરની અંદર જે દુકાન હોય છે જ્યાં આગળ તમને અમુક ઘઉં અને અમુક ચોખાને એ એકદમ ડાયરેક્ટ સબસિડી ઉપર તમને આપવામાં આવે છે બે રૂપિયા કિલો ત્રણ રૂપિયા કિલો એટલે સૌથી હાઈએસ્ટ સબસિડી તમને શેની ઉપર આપવામાં આવે છે ખાદ્યાન્ન ઉપર આપવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું છે એના પછી તમને શેની ઉપર એનાથી થોડી વધારે ઓછી સબસિડી શેની ઉપર આપવામાં આવે છે તો એનાથી થોડી ઓછી સબસિડી ફર્ટિલાઇઝર ઉપર આપવામાં આવે છે અને એનાથી થોડી ઓછી સબસિડી છે એની ઉપર આપવામાં આવે છે પેટ્રોલિયમ ઉપર આપવામાં આવે છે જો આ ત્રણેય તમને એક સાથે પૂછવામાં આવે તો તમારે ત્રણેયનો ક્રમ રાખવામાં આવે છે સૌથી વધારે ફૂડમાં એનાથી થોડી ઓછી પેટ્રો ફર્ટિલાઇઝર્સમાં અને એનાથી થોડી ઓછી પેટ્રોલિયમમાં ઓકે તો સૌથી ઓછી સબસિડી છે એની અંદર આપવામાં આવે છે પેટ્રોલિયમની અંદર આપવામાં આવે છે સૌથી વધુ ફૂડ્સની અંદર આપવામાં આવે છે ગમે તે રીતે ફેરવીનું ક્વેશ્ચન પૂછે તો તમને એનો જવાબ આવડવો જોઈએ ઓકે તો હવે આપણી પાસે શું હાથમાં છે જો આ બે વસ્તુ છે એક તો આ ઇન્ડાયરેક્ટ કોસ્ટ અને આ જે સબસિડી છે એ સબસિડી કોના હાથમાં છે એ ગવર્મેન્ટના હાથમાં છે એટલે આપણે માર્કેટ પ્રાઇસ ડિસાઇડ આપણે આ બંનેના કંટ્રોલ દ્વારા આપણે માર્કેટ પ્રાઇસને ડિસાઇડ નહીં કરી શકીએ માર્કેટ પ્રાઇસને આપણે ઘટાડી નહીં શકીએ હવે આપણે પાસે માર્કેટની પ્રાઇસ આપણી જે વસ્તુ છે એ વસ્તુ વેચવા માટે આપણી પાસે માર્કેટની પ્રાઇસ ઘટાડવા માટે ઓકે જેને આપણી પાસે એક જ વસ્તુ છે એને શું કહીએ છીએ ફેક્ટર કોસ્ટ કહીએ છીએ ફેક્ટર કોસ્ટ એટલે શું છે કે ભાઈ ફૅક્ટર ઓફ પ્રોડક્શન જોઈ લઈએ આપણે ઓકે તો એની અંદર બે ટાઈપના પ્રોડક્શન હોય છે બે ટાઈપના ફેક્ટર્સ હોય છે એક તો પ્રાઇમરી ફેક્ટર હોય અને એક સેકન્ડરી ફેક્ટર હોય છે પ્રાઇમરી ફેક્ટરને આપણે શું કહીએ છીએ ફિક્સ ફેક્ટર કહીએ છીએ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે ભાઈ માર્કેટ પ્રાઇસ છે માર્કેટ પ્રાઇસને આપણે કઈ રીતે ઘટાડવાની છે એની વાત કરી રહ્યા છીએ ઓકે તો આ ફેક્ટર કોસ્ટને આપણે કઈ રીતે ઘટાડવી કઈ રીતે કઈ કઈ રીતે ઉદ્યમી લોકો હોય છે એ ઘટાડી શકે છે અત્યારે આપણે તમને ઇમેજિન કરશો તો આપણે એક નવી કંપની ચાલુ કરી રહ્યા છીએ એવું તમે ઇમેજિનેશન કરી અને આપણે આગળની વાત કરશું માની લો કે તમે કોઈ નવી કંપની ચાલુ કરે કરો છો તો એની અંદર બે ફેક્ટર હોય એક તો પ્રાઇમરી ફેક્ટર હોય કોસ્ટ ઘટાડવા માટેનું કારણ કે તમે જે પ્રોડક્ટ બનાવવાના છો એ તમારા અન્ય કોમ્પિટિટરના કમ્પે કમ્પેરિઝનમાં તમારે એની પ્રાઇસ શું રાખવાની છે નીચી રાખવાની છે પ્લસ ગુણવત્તા કેવી રાખવાની છે ઊંચી રાખવાની છે ઓકે તો એ પ્રો પ્રોડક્ટને ધ્યાનમાં રાખી ઓકે એ પ્રોડક્શનને ધ્યાનમાં રાખી બે ટાઈપના ફેક્ટર્સ હોય છે એક પ્રાઇમરી ફેક્ટર અને એક સેકન્ડરી ફેક્ટર પ્રાઇમરી ફેક્ટર છે એને શું કહીએ છીએ આપણે ફિક્સ ફેક્ટર કહીએ છીએ ફિક્સ ફેક્ટર કહીએ છીએ અને આને શું કહીએ છીએ વેરિએબલ ફેક્ટર જે સેકન્ડરી ફેક્ટર છે એને શું કહીએ છીએ વેરિયેબલ ફેક્ટર અને પ્રાઇમરી ફેક્ટરને આપણે ફિક્સ ફેક્ટર કહીએ છીએ પહેલાં આપણે વાત કરી લઈએ પ્રાઇમરી ફેક્ટરની ઓકે તો પ્રાઇમરી ફેક્ટરની કંટ્રોલ આપણો જે કંટ્રોલ છે આપણે જે કોસ્ટ ફેક્ટરનો જે કંટ્રોલ છે એ કંટ્રોલ આપણે આની ઉપર જ છે ઓકે જે પ્રાઇમરી ફેક્ટર્સ છે એની ઉપર જ આપણો કંટ્રોલ છે વેરિયબલનો આપણો કંટ્રોલ નથી હું તમને આગળ જતાં વાત કરું એટલે લગભગ તમારા એક આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ઓકે માની લો કે તમારે કોઈ એક કંપની ખોલવી છે તો કંપની ખોલવા માટે સૌથી વધારે અને સૌથી પહેલાં છે જરૂર પડે તો તમારે ઓકે આ તમારે ચાર વસ્તુ નામે યાદ રાખવાના છે ઓકે ફિક્સ જે ફેક્ટર છે ને ફિક્સ ફેક્ટર કે પ્રાઇમરી ફેક્ટર એની અંદર એક આવે લેન્ડ એટલે કે જે જમીન છે જમીન આવે લેબર છે એટલે વર્કફોર્સ આવે વર્કમેન આવે કેપિટલ એટલે મૂડી આવે અને એન્ટરપ્રિન્યર એટલે ઉદ્યમી આવે આ ચાર વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે ઓકે હવે લેન્ડ છે એ લેન્ડ કોઈપણ પ્રોડક્શન ચાલુ કરવા માટે કોઈપણ કંપની ખોલવા માટે તમારે શેની જરૂર પડે લેન્ડની જરૂર પડે તો લેન્ડનો ભાવ છે એ લેન્ડનો ભાવ હંમેશા કેવો હોય ઊંચો હોય એટલે સિટીની અંદર જો લેવા જાઓ તો તમારે લેન્ડ શું છે તમને આ જમીન છે એ જમીન તમને વધારે ભાવમાં મળે એટલે જે પણ ઉદ્યમી હોય જે પણ જે પ્રોડક્શન કરતો હોય એ શું વિચાર છે કે ભાઈ આપણે સિટીથી બહાર ક્યાંક વીસેક પચીસ કિલોમીટર દૂર આપણે આપણું કંઈક કારખાનું છે પચીસ કિલોમીટર દૂર ખોલીએ ત્યાં આગળ આપણને શું છે લેન્ડના ભાવ નીચા મળશે એટલે જે આપણી ઓટોમેટિક જે આ ફેક્ટર કોસ્ટ છે એ ફેક્ટર કોષને આપણે થોડી ઘણી આ જમીનની અંદરથી પૈસા બચાવી ઓકે આપણે એને ફેક્ટર કોષને આપણે ઓછી કરશું ઓકે એટલે એ શું કરશે કે મોટાભાગની તમે ફેક્ટરીઝ જોશો તો એ લગભગ શું છે શહેરી વિસ્તારમાં તમને ઓછી જોવા મળશે ગ્રામ્ય વિસ્તારોમાં શહેરથી દૂર વધારે જોવા મળશે એનું એક કારણ છે કે ભાઈ આ શું છે જમીનનો જે ભાવ છે એ એક એનું કારણ છે પછી લેબર છે ઓકે તો લેબર માટે શું તમારે નક્કી શું એની અંદર બે વસ્તુ છે કે ભાઈ એની લેબર માટેનું ગવર્મેન્ટનું અંદર કંટ્રોલ પણ છે ઓકે તો કંટ્રોલ કઈ રીતે છે તો ગવર્મેન્ટે એક એક્ટ બહાર પાડ્યો છે એને શું કહેવામાં આવે છે મિનિમમ વેજીસ એક્ટ ઓકે એટલે કે ઓછામાં ઓછો વેજીસ વેજીસ એટલે દર જે દિવસનો જે દર હોય ને કેટલા રૂપિયા આપણે આપવાના છે મિનિમમ દરનો એક એક્ટ બહાર પાડવામાં આવ્યો છે ગવર્મેન્ટ દ્વારા ઓકે એ એક્ટની અંદર અલગ અલગ પ્રકારના લેબર એન રાખવામાં આવ્યા છે અલગ અલગ લેબરની કેટેગરી દર્શાવવામાં આવી છે એ લેબરની કેટેગરીની અંદર લેબર અનસ્કિલ્ડ પણ હોઈ શકે સેમી સ્કિલ્ડ પણ હોઈ શકે અને હાઈલી સ્કિલ્ડ પણ હોઈ શકે ઓકે અને એ પ્રમાણે એનું ત્યાં આગળ તમારે જો તમે સેમી સ્કિલ્ડનો લેબર એક ડિપ્લોય કરતા હોય તમારી ફેક્ટરીમાં તો જે મિનિમમ વેજીસ એક્ટની અંદર જે મિનિમમ વેલ્યુ છે એ તો તમારે એને આપવી જ પડશે તમે એને રાખી અને એનું શોષણ કરી શકશો નહીં એ તમારે વાત ધ્યાનમાં રાખવાની છે ઓકે તો ધ મિનિમમ વેજીસ એક્ટ વિશે અંદર જાણી જાણકારી લેવાની જરૂર નથી એક યાદ રાખવાની છે હવે લેબરની વાત કરીએ તો લેબરના માધ્યમથી તમે કઈ રીતે કોસ્ટ ઘટાડશો માની લો તમે કોઈ પણ કંપની કારખાનું છે ને ત્યાં આગળ પચાસ લેબર તમે રાખી લીધા હવે આ જે પચાસ લેબર છે એ પચાસ લેબરો પાસે જે સ્કિલ છે એ સ્કિલ એની શું છે ઝીરો છે ઓકે હવે સ્કિલને આપણે અપગ્રેડ કરવા માટે અનસ્કિલ છે આ અનસ્કિલ છે માની લો કે આ જે લેબર છે અનસ્કિલ છે જો એની સ્કિલ ઝીરો હોય તો આ લેબર કેવા થઈ ગયા અનસ્કિલ થઈ ગયા તો અનસ્કિલમાંથી આપણે એને સ્કિલમાં કન્વર્ટ કરવા હોય તો આપણે એને શું કરવું પડશે આપણે એને ટ્રેનિંગ આપવી પડશે ઓકે ટ્રેનિંગ આપશો તો એની શું થશે જે પર દિવસની માની લો કે કોઈ પણ એ અગરબત્તી બનાવે છે અગરબત્તીને તમે કારખાનું ખોલ્યું છે તો એક દિવસની જો અનસ્કિલ લેબર છે એ પાંચ છ અગરબત્તી બનાવતો હોય તો તમે એને કદાચ એક મહિનાની ટ્રેનિંગ આપી દેશો એક મહિના તમે એને પ્રેક્ટિસ કરાવશો એક મહિના મશીન વિશે જાણકારી આપશો તો જે એને એક દિવસની જે પાંચ રૂપિયા પર ડેની જે કેપેસિટી હતી અગરબત્તીને બનાવવાની એ મા હો થઈ શકે બની શકે કે તમારી એક હજાર પણ થઈ જાય એટલા માટે શું કરશે ટ્રેનિંગનો એક પાર્ટ ત્યાં આગળ આવશે એટલે લેબરની ઇફિશિયન્સી વધારી તમે પ્રોડક્શન વધારી તમારી ફિક્સ કોસ્ટને શું છે ઘટાડી શકો છો પછી હવે આની અંદર શું છે એક આવશે કેપિટલ આવશે એટલે કેપિટલની અંદર તમારે જોવું પડશે કે કેપિટલ તમારે કઈ રીતે તમે કેપિટલ એ મૂડી મૂડી તમે કઈ રીતે લઈશો લેશો તમારે ઓકે કયા કયા ઇન્ટેન્શન કયા કયા ઇન્ટરવલ ઉપર મૂડી લેશો માની લો કે તમે કોઈ બેંક પાસેથી મૂડી લો છો બેંકની અંદર તમારો ઓપ્શન હોય કે કોઈ આટલા પર્સન્ટ વ્યાજે આપે છે માની લો કે તમે એક ઓપન માર્કેટ ખોલો અને શેર માર્કેટ ચાલુ કરી દો શેર માર્કેટની અંદર તમે રજીસ્ટર રજીસ્ટ્રેશન કરાવી દો અને નવા નવા રોકાણકારોને તમે આવકારો તમારી પ્રોડક્ટ બતાવીને ઓકે એક અલગ અલગ માધ્યમથી તમે વિચાર જોશો તો એક કેપિટલ છે એ કેપિટલ તમને જે મિનિમમ ફાયદો થતો હશે મિનિમમ ફાયદો તમને મેક્ઝિમમ ફાયદો થતો હશે ત્યાં આગળ તમે ત્યાંથી તમે કેપિટલ માર્કેટમાંથી તમે લેશો અલગ અલગ જગ્યાએથી ઓકે એ એક માધ્યમ છે અને અહીંયા આગળ ચોથું છે કે ભાઈ ઇન્ટરપ્રેનિયર તો આ ત્રણેય વસ્તુ જ્યારે આપણને મળી જાય છે ત્યારે એને ચલાવવાવાળો એક માણસ જોઈએ છે અને આપણે શું કહીએ છીએ એન્ટરપ્રેનિયર એટલે ઉદ્યમી થઈએ છીએ અને જે આ ત્રણેય વસ્તુને વ્યવસ્થિત રીતે ડિપ્લોય કરી તમને આના ઇન્ટરપ્રેનિયરના આઉટકમમાં તમને શું આપશે પ્રોફિટ આપે એવો માણસ એવા માણસો એવા ઉદ્યમોને તમારે આગળ રાખવા પડશે ત્યારે આપણે એની ફિક્સ કોસ્ટ કે કોસ્ટ કોસ્ટને આપણે શું કરીશું ઘટાડી શકશું આપણે એના પ્રાઇમરી ફેક્ટરને શું કરીશું ઘટાડી કરીશું ઘટાડી શકશું અને જે ટોટલી એવરેજ જે માર્કેટ પ્રાઇસ છે એ માર્કેટ પ્રાઇઝને આપણે શું કરીશું ઘટાડી શકશું આ ચાર ફેક્ટરની ઉપર આપણી જે માર્કેટ પ્રાઇસ છે માર્કેટ પ્રાઇઝ ડિપેન્ડ કરે છે હવે આગળ વાત કરીએ વેરિયબલ વિશે તો વેરિયેબલની અંદર વાત કરો કે એનર્જી છે ભાઈ એનર્જી શું છે એનર્જીની અંદર આપણો કોઈ કંટ્રોલ નથી કારણ કે આના જે પ્રાઇસ છે વેરી થતા હોય વેરી એટલે શું છે ક્યારેક પ્રાઇસ જે એનર્જી છે એનર્જી એટલે ઇલેક્ટ્રિસિટીની વાત કરવામાં આવી છે ઓકે ઇલેક્ટ્રિસિટીના પ્રાઇસ શું છે વધતા પણ હોય અને ઘટતા પણ હોય એની અંદર આપણો કોઈ કંટ્રોલ છે નહીં એટલે આપણે જે પાવરનું કન્જમ્શન છે એ જરૂર પડવાની જરૂર પડવાની છે ઓકે હવે તમારે ટ્રાન્સપોર્ટ છે માની લો તમે પચીસ કિલોમીટર દૂર તમારે કંપની રાખી છે તો એને પચીસ જે ગ્રામ્ય ક્ષેત્રમાંથી જે તમારું જે પોઈન્ટ ઓફ પ્રોડક્શન છે ત્યાંથી તમે એને પોઈન્ટ ઓફ કન્ઝપ્શન સુધી લઈ જાઓ તેટલા માટે તમારે એને પ્રોડક્શનની જરૂર પડશે તો પ્રોડક્શનની અંદર શું લગાવવું પડશે તમારે ડમ્પર લગાડવા પડશે ટ્રેક્ટર લગાડવા પડશે મોટા મોટા કન્ટેનર લગાવવા પડશે ઓકે તો એ કન્ટેનર લગાવીને તમારે તમારો સામાન છે એ તમારી ફેક્ટરીથી તમે શું લઈ જશો જ્યાં આગળ એનું કન્ઝપ્શન થાય છે એવી જગ્યાએ લગી જશો તો એની અંદર તમારું જે ટ્રાન્સપોર્ટેશનની અંદર મેઇનલી શું યુઝ થતું હોય છે ડીઝલ યુઝ થતું હોય છે અને ડીઝલના પ્રાઇસ ડોલર ઉપર પણ અપડાઉન કે અપ એન્ડ ડાઉન થતા હોય છે ઓકે અપ એન્ડ ડાઉન થતા હોય છે એટલે એના ઉપર તમારો કોઈ કંટ્રોલ છે નહીં હવે ત્રીજો માધ્યમ છે કે ભાઈ ટેકનોલોજી છે ભાઈ ટેકનોલોજી એટલે એવી ટેકનોલોજી આની અંદર એ વાત કરવામાં આવે કે ભાઈ તમારે મતલબ તમે તમારી જે કારખાનું છે એ કારખાનાને તમે કઈ રીતે ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માગો છો ઓકે જો તમે નીચી ટેકનોલોજીવાળી વસ્તુ લઈ અને તમે પૈસા બચાવવા માગતા હોય તો તમારી પ્રોડક્ટિવિટી છે એ પણ ત્યાં આગળ ઘટી જશે જો તમે ઊંચી ટેકનોલોજીનો ઇન્વેસ્ટ કરશો તો તમારે એને લોંગ ટાઈમ તમારું બ્રેકડાઉન ઓછું આવશે એ તમને પ્રોડક્શન વધારી દેશે એ તમારા ઉદ્યમી ઉપર છે કે ભાઈ જ્યાં આગળ એ કંપનીનો કારખાનાવાળો જે માલિક છે એના ઉપર છે કે ભાઈ એને કેવી ટેકનોલોજી રાખવી છે ઓકે એના ઉપર પણ આપણો કોઈ કંટ્રોલ છે નહીં પ્લસ માર્કેટિંગ છે તો માર્કેટિંગની અંદર તમે વાત કરાવી જો કે ભાઈ તમે રાજપાલ યાદવ પાસે તમે માર્કેટિંગ કરાવો કે ભાઈ માર્કેટિંગ શેના માટે જરૂરી છે માની લો કે તમે એક્સ વાય ઝેડ વસ્તુ બનાવી તો લોકોને ખબર તો પડે ને કે ભાઈ માર્કેટની અંદર આ એક્સ વાય ઝેડ નામની વસ્તુ બને છે એટલા માટે તમારે એનું શું કરવું પડશે માર્કેટિંગ કરવું પડશે એના માટે એને એડવર્ટાઇઝમેન્ટ કરવું પડશે ઓકે તો એ એડવર્ટાઇઝમેન્ટ માટે તમે માની લો તમે રાજપાલ યાદવ પાસે માર્કેટિંગ કરાવો છો તો તમારું એ માર્કેટિંગની કોસ્ટ શું થશે ઘટી જશે અને તમે માની લો એની સાથે શાહરૂખ ખાન પાસે એડવર્ટાઈઝમેન્ટ કરાવો છો તો તમારી જે માર્કેટિંગની કોસ્ટ છે એ શું થશે વધી જશે એટલે એ બધી કોસ્ટ શું છે અપ એન્ડ ડાઉન થશે એ કોના ઉપર રહેશે એ જેણે ઉદ્યમી જે છે જે કારખાનું છે કારખાનાનો માલિક છે જે લોકો નવો બિઝનેસ લઈને આવી રહ્યા છે એના ઉપર છે પ્લસ આ રો મટિરિયલ છે તમે માની લો કે તમે સાયકલ બનાવો છો નાના રમકડા બનાવો છો તો રમકડા બનાવવા માટે તમારે શેની જરૂર પડશે પ્લાસ્ટિકની પર જરૂર પડશે મોબાઈલ બનાવો છો તો મોબાઈલ માટે તમારે ઇન્સ્ટ્રુમેન્ટલ સામાનનો જરૂર પડશે પ્લાસ્ટિકની જરૂર પડશે ઓકે અલગ અલગ વસ્તુની જરૂર પડશે માની લો કે તમે બાઇક બનાવો છો તો એના માટે રો મટીરિયલ તરીકે તમારે શું લોખંડની જરૂર પડશે ઓકે તમે બીજી કોઈ અન્ય વસ્તુ બનાવી રહ્યા છો તો અન્ય વસ્તુઓમાં સાબુ બનાવી રહ્યા છો સાબુ માટે કેમિકલની જરૂર પડશે ઓકે સોડા એક્સની જરૂર પડશે એ ઘણી બધી વસ્તુની જરૂર પડશે એ સિવાય એક પાર્ટ આવે છે એની અંદર રિસર્ચ અને ડેવલપમેન્ટનો પાર્ટ આવે છે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોઈ પણ કંપનીને મતલબ ટકાવી રાખવા માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ બહુ જ જરૂરી છે ઓકે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તમને ફેસબુકના માધ્યમથી સમજાવું ચાલો તમે અત્યારે ફેસબુક યુઝ કરો છો ઓકે તમે ભલે મારી વિડીયોને શેર ના કરતા હોય ફેસબુકમાં પણ આપણે એક એક્ઝામ્પલના માધ્યમથી આપણે શેર વાત કરીએ કે માની લો કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે એ રિસર્ચ ફેસબુક છે એ ફેસબુક શું કરે છે તમે હર હર બે મહિને જોશો હર ત્રણ મહિને જોશો દર ત્રણ મહિને શું છે એની અંદર કંઈક ને કંઈક નવા ફ્યુચર્સ એડ કરવામાં આવે છે ઓકે જો ફેસબુક કોઈ ફ્યુચર્સ જ નહીં એડ નહીં કરે એટલે લોકોનો ઇન્ટરેસ્ટ શું થશે એની અંદર ઘટી જશે અને ધીરે ધીરે એ ફેસબુક યુઝ કરવાનું બંધ કરી દેશે અને ફેસબુક શું થઈ જશે માર્કેટમાંથી ફેંકાઈ જશે એટલે એની અંદર હંમેશા રિસર્ચ થતું હોવું જોઈએ ઓકે અને રિસર્ચની સાથે સાથે જે એનું આઉટકુમ આવે એને એને રિસર્ચ કરી એને ડેવલપમેન્ટ કરવું ઓકે એને લોકો સુધી પહોંચાડવું એ ડેવલપમેન્ટને એ કામ કરવાનું હોય છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું હોય છે એવી જ રીતે તમે વાત કરો કે ગૂગલની એક એપ્લિકેશન આવતી જેને આપણે ઓરકુટ તરીકે ઓળખતા હતા ઓર્કૂટ શું હતું આપણે સ્ક્રેપ મોકલતા લોકોને ઓકે એની અંદર કોઈ પણ જાતનું રિસર્ચ અને ડેવલપમેન્ટ ના કરવામાં આવ્યું કોઈ પણ ડેવલપમેન્ટ ના થયું તો એ શું થયું માર્કેટમાંથી ફેંકાઈ ગયું એટલે કોઈ પણ નાની વસ્તુ હોય કે કોઈ પણ મોટી વસ્તુ હોય ઓકે એની અંદર તમારે હંમેશા લોકોને એ વસ્તુ સાથે સ્ટીક રાખવા માટે ચોંટાડી રાખવા માટે તમારે ત્યાં આગળ શું કરવું પડશે રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવું પડશે ઓકે એટલે એની પાછળ તમારે ખર્ચો કરવો પડશે તો આ એક સેકન્ડરી ફેક્ટર થઈ ગયો એને વેરિયેબલ ફેક્ટર થઈ ગયો કોઈ પણ માર્કેટની જે માર્કેટ પ્રાઇસ ઘટાડવા માટે ઓકે જેને આપણે ફેક્ટર કોસ્ટ કહીએ છીએ તો આ બધી વસ્તુઓ પર આપણી ફેક્ટર કોસ્ટ ડિપેન્ડ કરતી હોય છે હવે ઇન્ડાયરેક્ટ ટેક્સ વિશે વાત કરીએ ઓકે ઇન્ડાયરેક્ટ ટેક્સની અંદર શેની વાત કરવાની છે આપણે તો ભાઈ ટેક્સની પહેલાં ડેફિનેશન વાત કરીએ તો ડેફિનેશન શું છે ભાઈ મેન્ડેટરી મેન્ડેટરી ટુ મેન્ડેટરી કન્ટ્રીબ્યુશન ટુ ગવર્મેન્ટ વિધાઉટ એની એક્સપેક્ટેશન ઇઝ કોલ્ડ ટેક્સ ભાઈ તમારે ટેક્સ એક સિમ્પલ રીતે વાત કરીએ તો ભાઈ તમારે મેન્ડેટરી એટલે ફરજિયાત પણ ગવર્મેન્ટને આપવાનું જ છે ત્યાં આગળ તમારે કોઈપણ જાતની એક્સપેક્ટેશન રાખવાની નથી ઓકે કે તમે મતલબ એવું તમે અત્યારે ઘણા બધા લોકો ઉપર ફેસબુક ઉપર કમેન્ટ કરતા હોય છે ગવર્મેન્ટને આપણે ટેક્સ આપીએ છીએ તો આપણને સારો રોડ નથી આપતા આ નથી આપતા ઓકે પણ ગવર્મેન્ટની જે પ્રાયોરિટી હોય એ પ્રમાણે ગવર્મેન્ટ એની ઉપરથી ખર્ચો કરે ઓકે તમારે ત્યાં આગળ એક્સપેક્ટેશન રાખવાની જરૂર નથી આપણો જે આપણી જે ફરજ છે એ ફરજ શું છે ફક્ત ટેક્સ ભરવાની જ છે પણ આપણે જો કોઈપણ એક્સપેક્ટેશન એટલે કે કોઈપણ એક્સપેક્ટેશન શું કહેવાય ગુજરાતીમાં મને ખ્યાલ નથી એક્સપેક્ટેશન વગર જ તમે કન્ટ્રીબ્યુટ કરો છો ગવર્મેન્ટને એને શું કહેવાય એને ટેક્સ કહેવામાં આવે છે ઓકે હવે ટેક્સની અંદર બે પોઈન્ટ હોય છે એક તો પોઈન્ટ હોય છે પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ હોય છે અને પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ હોય છે હવે પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ શું છે કે જ્યાં આગળ ટેક્સ લગાવવામાં આવતો હોય એક એવું પોઈન્ટ જ્યાં આગળ ટેક્સ લગાવવામાં આવે છે ઓકે અને એ પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ ક્યાં છે જ્યાં આગળ જે ટેક્સની ઇમ્પેક્ટ થતી હોય ઓકે જ્યાં આગળ ડાયરેક્ટલી તમારી પાસે ટેક્સ લેવામાં આવતો હોય છે ઓકે જ્યાં આગળ તમારા જે જ્યાં આગળ તમે ટેક્સને પે કરો છો એના પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે ડાયરેક્ટ ટેક્સની હવે ટેક્સ બે પ્રકારના હોય એ બંને પ્રકારના ટેક્સની વાત કરીએ ઓકે તો ડાયરેક્ટ ટેક્સ છે એ ડાયરેક્ટ ટેક્સ કોના દ્વારા લગાવવામાં આવે છે તો એક એના માટે એક બોર્ડ બન્યું છે ગવર્મેન્ટની અંદર જેને આપણે ઓળખીએ છીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ કરીને આ બોર્ડ છે એના દ્વારા ડાયરેક્ટ ટેક્સ લગાવવામાં આવે છે ઓકે જ્યાં આગળ શું હોય છે આજે આપણે બે વાત કરી કે પોઈન્ટ ઓફ ઇન્સિડે ઇન્સિડેન્સ અને પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ બંને એક સરખા જગ્યાએ હોય એને આપણે શું કહીએ છીએ ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ એટલું બધું હું તમને ડિટેલમાં જ્યારે આપણે ટેક્સિસ જશું ટેક્સિસ વિશે ભણશું ત્યારે આપણે એને હું તમને ડિટેલમાં એકદમ સમજાવીશ ડાયરેક્ટ ટેક્સની અત્યારે ડાયરેક્ટ ટેક્સની અંદર સમજી લો કે એની અંદર ઇન્કમ ટેક્સ આવે કેપિટલ ગેઇન આવે ટેક્સ આવે ગિફ્ટ ટેક્સ આવે અને કોર્પોરેટ ટેક્સ આવે ઓકે ઇન્ડાયરેક્ટ ટેક્સ છે ઇન્ડાયરેક્ટ ટેક્સને જીએસટીની પહેલાં એક સીબી ઈસી નામની એક સંસ્થા હતી જેનું નામ હતું સેન્ટ્રલ બોર્ડ ફોર એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ ઓકે સેન્ટ્રલ બોર્ડ ફોર એક્સાઇઝ એન્ડ કસ્ટમ એના દ્વારા ટેક્સ લેવામાં આવતો હતો પણ જ્યારથી જીએસટી બન્યું છે ત્યારે એને સીબીઆઈસી કરીને એક સંસ્થા છે જેનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ ઓકે સીબીઆઈસીને ને સીબીઆઈસી દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યું છે જેનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ તમારે યાદ રાખવાનું છે એના દ્વારા ઇન્ડાયરેક્ટ કેશ લગાવવામાં આવે છે જેની અંદર શું થાય છે જેની અંદર શેનો સમાવેશ થાય છે ઇન્ડાયરેક્ટ ટેક્સની અંદર જીએસટીનો સમાવેશ થાય છે એ સિવાય જે કસ્ટમ ડ્યુટી છે કસ્ટમ ડ્યુટી જ્યારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ આપણે કરતા હોઈએ ઓકે દેશની બોર્ડર ઉપર ત્યારે તમારે શું આપવાની હોય છે ઇમ કસ્ટમ ડ્યુટી હોય છે ઓકે એને જીએસટીની અંદર નથી રાખવામાં આવી પણ આ એક અલગથી લગાવવામાં આવે છે આ બોર્ડ દ્વારા ઓકે એ તમારી યાદ રાખવાની છે અને ડાયરેક્ટ ટેક્સની જ્યારે વાત કરીએ છીએ તો ડાયરેક્ટ ટેક્સમાં સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટને શેની અંદરથી મળે છે સૌથી વધારે પૈસા ગવર્મેન્ટને કોર્પોરેટ ટેક્સમાંથી મળે છે ઓકે તો ચલો આઈ હોપ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે લાસ્ટ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બને એટલો વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો શું કમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરો છો તો આપને ખ્યાલ જ હશે કે જીસીઆરટી અને એનસીઆરટી વગર એ તૈયારી શક્ય જ નથી ગુજરાતની અંદર જીસીઆરટી અને એનસીઆરટીના માર્ગદર્શન સાથે તૈયારી કરાવતી ગુજરાતની એકમાત્ર ચેનલ એટલે જીસીઆરટી ફોર જીપીએસસી તમામ વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ટચ કરો અને હા દોસ્તો મટિરિયલની અપડેટ માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બોલશો નહીં જય હિન્દ મિત્રો હું અનિરુદ્ધસિંહ રાહુલ ગુજરાતી વિદ્યાર્થીની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત છું એક નવા ટોપિક ઉપર વાત કરવા માટે જે લોકો જીપીએસસી ક્લાસ વન ટુ અથવા તો ક્લાસ થ્રીની તૈયારી કરી રહ્યા છે એવા એસ્પિરન્ટ્સ માટે જીસીઆરટીની ટેક્સ્ટબુક જેને આપણે ગુજરાત સ્ટેટ બોર્ડ ટેક્સ બુક તરીકે પણ ઓળખતા હોઈએ છીએ તો એનું મહત્ત્વ શું છે એની અંદર કઈ કઈ બુક્સ વાંચવી જોઈએ અને કઈ રીતે વાંચવી જોઈએ એ વાત એ એ વિશેની આપણે આ વિડીયોની અંદર વાત કરશું સો જીસીઆરટી ટેક્સ્ટબુકને લગતા તમારા લગભગ જેટલા પણ સવાલો હશે એ લગભગ આ વિડિયોના અંત સુધીમાં ક્લિયર થઈ જશે એવી હું આશા રાખું છું તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ કે જીસીઈઆરટી શું છે તો એક લેમિન ભાષામાં જો આપણે કહીએ તો એને આપણે શું તરીકે ઓળખતા હોઈએ છીએ ગુજરાત સ્ટેટ બોર્ડ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ પણ જીસીઆરટી એનું એકચ્યુઅલ મિનિંગ શું થાય છે તો જીસીઆરટી એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ આ સંસ્થા છે ગુજરાત ઓફ ગવર્મેન્ટની અને આ સંસ્થા શું કાર્ય કરે છે તો આ સંસ્થા એનું જેમ નામ છે એ એજ્યુકેશનની અંદર રિસર્ચ અને ટ્રેનિંગ આપવાનું કાર્ય કરે છે આ થઈ ગઈ બેઝિક ઇન્ફોર્મેશન આનાથી વધારે ઇન્ફોર્મેશન તમારે કોઈ જાણવાનો કોઈ મતલબ નથી ઓકે હવે આપણે વાત કરીએ કે આપણે જીસીઆરટી કે સ્ટેટ બોર્ડની જે ટેક્સ્ટ બુક છે એને શું કરવા આપણે વાંચવી જોઈએ તો એને વાંચવા માટેના ઘણા બધા કારણો છે હું તમારી સમક્ષ શેર કરું સો સૌથી પહેલાં આ જે ટેક્સ્ટ બુક જ્યારે ફાઇનલ થતી હોય છે માની લો કે કોઈ પણ ધોરણની ટેક્સ્ટ બુક ફાઇનલ થઈ કે એ ધોરણનો આ પ્રમાણેનો સિલેબસ રહેશે સામાજિક માની લો કે એક સામાજિક વિજ્ઞાનની બુક છે તો એ સામાજિક વિજ્ઞાનની બુકમાં આપણે આટલું કન્ટેન્ટ રાખવાનું છે આ કન્ટેન્ટને આપણે આ રીતે મૂકવાનું છે એ ટોટલી વસ્તુ છે એ ટોટલી વસ્તુ એક રિસર્ચ પછી ફાઇનલ થવાની છે અને એની અંદર જેટલા પણ ઓથરો જે ઇન્વોલ્વ હશે ઓકે આ જે બુક છે એ પહેલાં તો તમે સમજી લો કે કોઈ પણ એક ઓથર દ્વારા નથી લખાતી એની અંદર ઘણા બધા રાઇટરો હોય છે અને ઘણા બધા એના ઓથરો હોય છે ઓકે એટલે ઘણા બધા લોકો દ્વારા જો એ બુક લખાતી હોય તો ઘણા બધા લોકોની લખવાની સ્ટાઇલથી તમે પરિચિત થશો પહેલો ફાયદો અને અતિ બહુ મોટો ફાયદો તમે એને કહી શકો છો ઓકે લખવાના લખવાની રીતથી તમને શું ફાયદો થશે કે એની અંદરના જે શબ્દો હશે એ શબ્દોને તમે મેન્સમાં ઉપયોગ કરી શકશો એવા જ શબ્દોનો જો તમે મૈન્સમાં ઉપયોગ કરશો તો તમારી જે લખવાની સ્ટાઇલ છે જે મેન્સની જે રાઇટિંગ સ્કિલ છે એ રાઇટિંગ સ્કિલ પણ તમારી એ રિપ્રેઝન્ટ કરવાની સ્કિલ તમારી ઇમ્પ્રૂવ થશે પહેલો મોટો ફાયદો એ છે ઓકે અને મલ્ટિપલ ઓર્થર દ્વારા જો એ બુક લખાતી હોય તો એ કન્ટેન્ટની અંદર સમગ્રલક્ષી અભ્યાસ તમને જાણવા મળશે ઓકે કોઈપણ એક બિંદુ ઉપરનો અભ્યાસ નહીં ઓકે ટોટલ બેઝિકથી કઈ રીતે સ્ટાર્ટ કરવું કઈ રીતે એને એન્ડ કરવું અને નેક્સ્ટ ચેપ્ટરમાં ફરીથી એને બેઝિક એક્ઝામ્પલ દ્વારા કઈ રીતે ચાલુ કરવું એ તમામે તમામ વસ્તુઓ એક પ્રોપર કિસર દ્વારા ફાઇનલ કરવામાં આવતી હોય છે એટલે દરેકે દરેક વસ્તુની એની અંદર લિંક તમને જોવા મળશે ઓકે તો આ એક બીજો ફાયદો છે ત્રીજો ફાયદો છે કે આ એક ગુજરાત ગવર્મેન્ટનું ડોક્યુમેન્ટ છે ગુજરાત ગવર્મેન્ટનું ડોક્યુમેન્ટ હોવાના કારણે તમે એક એને એક ઓથેન્ટિકેટ સોર્સ તમે એને ગણી શકો ચોથી વસ્તુ ચોથો ફાયદો એ છે કે આ જે બુક્સ છે આ બુક્સ તમને ઓનલાઈન ઇઝીલી અવેલેબલ મળી જશે ઓકે તમે એની વેબસાઇટ ઉપર જાશો તો વેબસાઇટ ઉપરથી તમે એની પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને પીડીએફ વાંચી તમે એની સમ એની અંદરથી નોટ્સ બનાવી તમે તમારી તૈયારી કરી શકો છો ઓકે હવે પીડીએફ ડાઉનલોડ કરવાથી મારો મતલબ એવો નથી કે હું એ વસ્તુના ફેવરમાં પણ નથી કે તમારે પીડીએફ જ વાંચવી જોઈએ જેટલું બની શકે એટલું તમે ફિઝિકલ કોપી એની ખરીદો અને કોપી વાંચવાનો પ્રયત્ન કરો તે તમને વધારે બેનિફિટ મળશે બટ જે લોકો કોપી નથી ખરીદી શકે એમ જે લોકો દૂર દરારના ગામડાઓના વિસ્તારમાં રહેતા હોય ને એના માટે ફિઝિકલી પોસિબલ નથી કે દરેકે દરેક વસ્તુ એને હાર્ડ કોપીની અંદર મળી જાય તો એવા વ્યક્તિ પણ એને પીડીએફ દ્વારા પીડીએફના માધ્યમથી ઇઝીલી અવેલેબલ હોવાને કારણે વાંચી શકે છે તો આ થઈ ગયો એક જીસીઆરડી ટેક્સ્ટબુક વાંચવાનો ફાયદો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ ભાઈ આપણે વાંચવી તો છે તમે મન તો બનાવી લીધું કે આપણે જીસીઆરટીની ટેક્સ્ટબુક વાંચવી છે પણ કઈ ટેક્સ્ટબુક વાંચવી એવી ઘણા લોકોને સમજણ નથી હોતી તો એના વિશેની આપણે વાત કરી લઈએ ઓકે તો ઘણા લોકોને તમે જ્યારે કોઈ પણ એક્સપિરિયન્સ વ્યક્તિને પૂછતા હોય કે કોઈપણ વ્યક્તિનો તમે એડવાઈઝ લેતા હોય કારણ કે અત્યારે તો શું ઘણા બધા ગ્રુપ્સના અંતે ચાલતું હોય એની અંદર તમે પૂછો એટલે તમને એક ફટાક દઈને જવાબ આપી દેશે કે ધોરણ છથી બાર સુધીની આ તમામે તમામ બુક વાંચવાની છે પણ જરૂર નથી ધોરણ છથી બાર સુધીની બુક તમારે તમામે તમામ બુક વાંચવાની કોઈ જરૂર નથી ઓકે તમારો સિલેબસ શું છે એ સિલેબસ પહેલાં જો તમે જે પણ એક્ઝામની તૈયારી કરતા હોય એ એક્ઝામની અંદર એ એક્ઝામનું સિલેબસ એક તો એની એને એની સ્ટડી કરો એની અંદરથી તમારા કોર સબ્જેક્ટ કેટલા આપેલા છે ઓકે આપણે એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો જીપીએસસીની જોઈ લો જીપીએસસી ક્લાસ વન ટુ અથવા ડીવાયએસ ઓની એક્ઝામ જોઈ લો તો એની અંદર કોર સબ્જેક્ટ ગણીએ તો કોર સબ્જેક્ટ આપણે ગણી શકીએ હિસ્ટ્રી ગણીએ શકીએ જીઓગ્રાફી ગણીએ શકીએ ઓકે પોલિટિકલ સાયન્સ છે અર્થ અર્થશાસ્ત્ર છે આ બધા શું થઈ ગયા કોર સબ્જેક્ટ થઈ ગયા તો સૌથી પહેલાં પ્રયત્ન કરો કે તમે જે મેક્ઝિમમ માર્ક ફેચ કરી શકશો એ તમે આ કોર સબ્જેક્ટની અંદરથી કરી શકશો ઓકે એટલે જે આ કોર સબ્જેક્ટની જીસીઆરટીની જે ટેક્સ્ટ બુક છે એને વાંચવાનો પ્રયત્ન કરો તો કઈ બુક વાંચવી જોઈએ આપણે તો એની અંદર જો સ્પેસિફિક વાત કરીએ તો તમારે સામાજિક વિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાનની ધોરણ છથી દસ સુધીની બુક વાંચવાની છે ઓકે જેની અંદર તમને ગુજરાતની હિસ્ટ્રીના પણ ઘણા બધા વસ્તુઓ જાણવા મળશે ભારતની એક હોલિસ્ટિક લેવલની હિસ્ટ્રી તમને જાણવા મળશે એ સિવાય અર્થશાસ્ત્રના ઘણા બધા ટૉપિક ઉપર વાત કરવામાં આવેલી છે પોલિટિકલ સાયન્સના ટૉપિક ઉપર પણ વાત કરવામાં આવેલી છે અને થોડી ઘણી જીઓગ્રાફીને લગતી પણ એની અંદર વાત કરવામાં આવેલી છે એટલે લગભગ ચારે ચાર જે કોર સબ્જેક્ટ છે એ કોર સબ્જેક્ટનો સમાવેશ તમારા છથી દસની જીસીઆરટીની બુકમાં થઈ જશે એ પછી આગળ વાત કરીએ એ વંચે જાય એ પછી તમારે વાંચવાની છે ગુજરાત હિસ્ટ્રીની સોરી હિસ્ટ્રીની બુક ધોરણ અગિયાર અને ધોરણ બારની ઓકે તમે જે પણ માધ્યમમાં તૈયારી કરવા માગતા હોય ગુજરાતી કે ઇંગ્લિશ તમને બંને માધ્યમની અંદર આ બુક તમને ઓનલાઈન ઓફલાઈન બંને રીતે તમને અવેલેબલ મળી જશે એ સિવાય તમને ઘણા ટૉપિકની અંદર જેમ કે સચ માની લો કે એક સચિવાલયના એક્ઝામની તૈયારી કરો છો અથવા તો જીપીએસસીની તમે તૈયારી કરો છો એમાં તમને એક ટૉપિક આપવામાં આવતો હોય છે કે રોજબરોજના જીવનમાં બનતી ઘટનાઓ ઓકે અને એની અંદરથી બેથી ત્રણ ક્વેશ્ચન દરેકે દરેક એક્ઝામમાં પૂછાય છે ચાહે કોઈ પણ એક્ઝામ તમે લઈ લો ઓકે તો એ તમને ક્વેશ્ચન ક્યાંથી આવશે તો એ ક્વેશ્ચન આવશે ધોરણ છથી દસની વિજ્ઞાનની ચોપડીમાંથી આવશે ઓકે એટલે છથી દસની વિજ્ઞાનની જે ચોપડી છે એને વાંચવાનો પ્રયત્ન કરો એ બુકની અંદર જેટલા પણ કોન્સેપ્ટ આપેલા છે એ કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરો અથવા તો એની આજુબાજુના જેટલા પણ કોન્સેપ્ટ બની શકે એમ છે પ્રોબેબલ કોન્સેપ્ટ છે ઓકે એ એવા કોન્સેપ્ટની તૈયારી કરો તો એની અંદરથી શક્યતાઓ વધારે છે કે એ શક્યતાઓ પૂછાય હવે આપણે વાત કરીએ કે જીઓગ્રાફીની વાત કરીએ તો જીઓગ્રાફીની અંદર તમારે જો વ્યવસ્થિત તૈયારી કરી હોય જીપીએસસી લેવલની કે ડીવાયએસઓ લેવલની તો એનું એટી પર્સન્ટ સિલેબસ તમારી ધોરણ છથી બાર સુધીની જીસી એન સી આર બુકની અંદર આપેલો છે ઓકે તો જીઓગ્રાફી માટે સ્પેશિયલી હું તમને રિફર કરીશ કે તમે એનસીઆરટીમાંથી એની તૈયારી કરો ધોરણ છથી લઈ બાર સુધીની બુક તમે એનસીઆરટીની જો વાંચી શકો વાંચી જશો અને જો તમારી વાંચવા ખાતર જ વાંચવાની નથી એને તૈયારી કરવાની છે તૈયારી કરી તમે એને જો બુકને સમજી ગયા તો તમારો માની લો કે સેવન્ટી ફાઇવ ટુ એટી પર્સન્ટ જે તમારો સિલેબસ છે એ એનસીઆરટી થ્રુ જ તમારો કવર થઈ જશે અને જેટલા પણ ક્વેશ્ચન હશે ઓકે એમાંથી એટી પર્સન્ટ સેવન્ટી ફાઈવ પર્સન્ટ જેટલા ક્વેશ્ચન એ ફક્ત એનસીઆરટીમાંથી જીઓગ્રાફીમાંથી પૂછવામાં આવશે ઓકે ગુજરાતની જીઓગ્રાફી તો તમને ખબર જ છે ક્યાંથી વાંચવાની એની મારે અત્યારે કોઈ ચર્ચા નથી કરવાની મંજુલાબેન દવેની બુક તમે વાંચી શકો છો ઓકે પણ જે ફિઝિકલ જીઓગ્રાફી છે ફિઝિકલ જીઓગ્રાફીની તમારે તૈયારી એનસીઆરટીની બુકમાંથી કરવાની છે એટલી વસ્તુની તમારે યાદ રાખવાની હવે વાત કરીએ રાજ્યશાસ્ત્રની તો રાજ્યશાસ્ત્રની બુક તમે ધોરણ અગિયાર અને બારની બુક વાંચો એમાં તમારે એનસીઆરટી ફાંચવો કોઈ જરૂર નથી અગિયાર અને બારની બુકની અંદર ઘણી બધી વસ્તુઓ એવી આપેલી છે કે એની અંદરનો જે તમારો મતલબ પોલિટીને લગતો જે બેઝિક કોન્સેપ્ટ છે એ બેઝિક કોન્સેપ્ટ તમને એ બંને બુકમાંથી જ થઈ જશે ઓકે ધોરણ અગિયાર અને બારમાંની જે બુક છે એની અંદરથી એટલે એ એકવાર વાંચી જાઓ એના કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો અને કોઈપણ ઓથરની જે પણ તમને ઓથરની જે લેંગ્વેજ સારી લાગતી હોય એ લેંગ્વેજ એ એ ઓથરની બુક તમે વાંચવાનો પ્રયત્ન કરો પણ હંમેશા સ્ટાર્ટ તમે જીસીઆરટીની જે બુક્સથી કરશો તો ડેફિનેટલી માની લો કે એનો ફાયદો તમને થવાનો જ છે ઓકે કોઈ પણ અઘરી વસ્તુઓ હોય એ અઘરી વસ્તુઓ ઇઝીલી ના જ ઓકે ઘણા બધા લોકો કહેશે કે હું તો બીકોમ કરેલું છે મેં બીએસસી કરેલું છે અને હવે મારે શું કરવા ધોરણ છથી દસની કે છ ધોરણ છ થી બારની મુક મારે વાંચવી જોઈએ તો એવા કોઈ પણ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્ષમાં તમારે રહેવાનું નથી ઓકે જેટલી પણ મહેનત કરશો એનો તમને ડેફિનેટલી ફાયદો મળશે તમે આ વસ્તુનો વિશ્વાસ કરી શકો છો ઓકે હવે માની લો કે આની અંદર બીજી એક પણ વાત કરવા માગું છું જીસીઆરટી બુક આપણે કેમ વાંચવી જોઈએ માની લો કે કોઈ એક્ઝામિનર છે એ એક્ઝામિનર એ પ્રશ્ન છે એ પ્રશ્ન ક્યાંથી કાઢતો હોય છે ઓકે એ કોઈ એવી શું એ એ કોઈ એવી બુક ચૂઝ કરશે કે જે બુક્સની કિંમત માની લો કે એક હજાર રૂપિયા છે તો કોઈ એક હજાર રૂપિયાવાળી બુક્સ એ ચૂઝ કરશે એનો ક્વેશ્ચન કાઢવા માટે ઓકે કે કોઈ એવી બુક્સ ચૂઝ કરશે કે જે બુક હંમેશા દરેકે દરેક લોકો પાસે અવેલેબલ હોય એવી બુકને એ ચૂઝ કરશે તો મારે મારું માનવું એવું છે કે કોઈ પણ એક્ઝામિનર કોઈ પણ મહેંગી બુક જોઈને એની અંદરથી ક્વેશ્ચન નથી કાઢતો બેઝિક ક્વેશ્ચન જ કાઢવામાં આવે છે જે મટિરિયલ દરેકે દરેક લોકો પાસે અવેલેબલ છે એની અંદરથી જ ક્વેશ્ચન કાઢવામાં આવે છે દરેકે દરેક ટોપિક જે લોકો પાસે અવેલેબલ હોય એની અંદરથી જ ક્વેશ્ચન કાઢવામાં આવે છે બની શકે કે ક્વેશ્ચનની કાઢવાની ક્વેશ્ચન કાઢવાની રીત અલગ હોઈ શકે એની અંદરના શબ્દો અલગ હોઈ શકે એની અંદરનો કોન્સેપ્ટ થોડો ઘણો અલગ હોઈ શકે ઓકે દરેકે દરેક વસ્તુ બેઠી પૂછવામાં નથી આવતી ઓકે સો આ થઈ ગઈ આપણી કઈ બુક વાંચવી તો આઈ હોપ કે તમારી આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે હવે આપણે વાત કરીએ કે તમારે કઈ રીતે વાંચવાની છે તો આજે જીસીઆરટીની જે ટેક્સ્ટ બુક છે ને એને ટેક્સ્ટ બુક વાંચવાના તમારે બે રીત છે બે મેથડ દ્વારા આપણે એને વાંચી શકીએ એક તો છે સબ્જેક્ટ વાઇઝ અને બીજી છે ક્લાસ વાઇઝ સબ્જેક્ટ વાઇઝ કઈ રીતે કેમ આપણે એક એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે તમે જી સામાજિક વિજ્ઞાનની બુક વાંચો છો સૌથી પહેલાં તમે શરૂઆત કરશો ધોરણ છથી સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરશો એ સામાજિક વિજ્ઞાનની બુક પૂરી થઈ જાય ધોરણ છની એટલે ધોરણ એ જ વિષયની ધોરણ સાતની બુક વાંચશો એ જ વિષયની ધોરણ આઠની બુક વાંચશો અને સો ઓન તમે નવ અને દસની બુક વાંચશો ઓકે બીજી મેથડ છે કે તમે ક્લાસ વાઇઝ વાંચો કે માની લો કે તમે ધોરણ છની સામાજિક વિજ્ઞાન વાંચી પછી ધોરણ છની વિજ્ઞાનની બુક વાંચી ઓકે પછી ધોરણ અગિયારની હિસ્ટ્રીની બુક વાંચી તમે એને ક્લાસ વાઇઝ પણ વાંચી શકો છો બંને ઓપ્શન છે તમારી પાસે પણ હું તમને સજેસ્ટ કરીશ કે તમે ક્લાસ વાઇઝવાળા ઓપ્શનને ચૂઝ ના કરતા તમે સબ્જેક્ટ વાઇઝ વાંચો ઓકે સબ્જેક્ટ વાઈઝ શું છે એ મેં તમને કહી દીધું એનો ફાયદો હું તમને જણાવી દઉં કે માની લો કે સામાજિક વિજ્ઞાનની તમે બુક વાંચો છો તો સામાજિક વિજ્ઞાનની બુકનું તમે જે લાસ્ટનું જે ચેપ્ટર વાંચ્યું હશે ઓકે જે એનું લાસ્ટ ચેપ્ટર છે એની શરૂઆત નેક્સ્ટ જે વિષય નેક્સ્ટ જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડના બેઝિકથી જ્યારે એ સબ્જેક્ટ જ્યાંથી પૂરો થયો ત્યાંથી જ ચાલુ કરવામાં આવશે એટલે એક લિંક નીચેની બની જશે ઓકે એટલે આ લિંક બનતી જશે તમારી અને તમે મતલબ એક લિંક જે કહેવાય ને લિંક બની અને તમે જો વાંચશો તો તમને વધારે વસ્તુ ક્લિયર થઈ જશે ઓકે લિંક કઈ રીત બને છે કે માની લો કે કોઈ પણ એક ટોપિક આપેલો છે એ ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે સિંધુ ખીંડની સભ્યતાનો ટોપિક આપેલો છે તો ધોરણ છની અંદર થોડું ઘણું આપેલું હશે ધોરણ સાતની અંદર પણ સિંધુ સિંધુખંડની સભ્યતાનું થોડું ઘણું આપેલું છે ધોરણ આઠની અંદર પણ આપેલું હશે એ વસ્તુઓ ધીરે 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 ડીપ થતી જશે અને જ્યારે તમે લાસ્ટમાં ધોરણ દસ સુધી વાંચો વાંચશો દસ સુધી વાંચશો ત્યારે સિંધુ ખીંડની સભ્યતાના તમારી પાસે શું થઈ ગયું હશે બહુ મોટું બહુ મોટો એની અંદર તમારી પાસે કન્ટેન્ટ ઊભું થઈ ગયું હશે અને એ કન્ટેન્ટને તમે એક ટોપિક એક નોટ બનાવવા નોટ બનાવવાનો પણ પ્રયત્ન કરો નોટ્સ એકદમ સિમ્પલ અને બેઝિક રીતે બનાવો કઈ રીતે બનાવવા એનો થોડો ઘણો હું તમને આઈડિયા આપી દઉં ઓકે માની લો તમે કોઈ એક ટોપિક લખો સિંધુ ખીણની સભ્યતા તો સિંધુ ખીણની સભ્યતાના ઉપર હેડિંગ મારી દો ઓકે સિંધુ ખીણની સભ્યતા એ રીતે તમે એને હેડિંગ મારી દો તો એની અંદર જે બુલેટ્સ પોઈન્ટ આવે છે બુલેટ્સ પોઈન્ટમાં એક એક અક્ષર લખવાનું ફક્ત રાખો ઓકે દયારામ સાહની હડપ્પા એ રીતે તમે એને મતલબ લિંક કરતા જાઓ જેટલા પણ તમને જેટલા સ્ટાન્ડર્ડમાં મળે છે એને એક એક જગ્યાએ તમે નોટ કરતા જાઓ ઓકે બીજા સ્ટાન્ડર્ડની અંદર તમને સિંધુ ખીડની સભ્યતા વિશે મળ્યું તો એ જ નોટની અંદર નીચે તમે એડ કરતા જાઓ ઓકે અને ટોટલી જેટલું પણ તમને એ સ્ટાન્ડર્ડની બુકમાંથી મળે છે એ દરેકે દરેક વસ્તુને તમે એક સિંગલ જગ્યાએ નોટ કરો ઓકે અને કંઈ કરવાનું નથી આખા આખા સેન્ટેન્સ લખવાની તમારે જરૂર નથી એક બે શબ્દની અંદર તમારે નોટ્સને પતાવી દેવાના છે નોટ્સ કઈ રીતે લખવા જો એ પણ તમે ઈચ્છતા હોય તો તમે કમેન્ટ કરી અને જણાવજો તો એનો પણ વિડીયો બનાવી અને અપલોડ કરવામાં આવશે તો જેટલા પણ વિષયની અંદર જેટલો પણ તમને જેટલી પણ થોડી ઘણી થોડી ઘણી જેટલી પણ માહિતી આપી છે તમે એને એ ફોર સાઇઝના પેપરની એક ફાઇલ બનાવી લો એ ફાઇલની અંદર તમે લખતા જાઓ ઓકે એટલે હંમેશા માટે એક્ઝામ ટાઈમે તમે એ વસ્તુને રિવાઇઝ કરી શકશો રિકોલ કરી શકશો અને બેટર રીતે તમે તમારું પરફોર્મન્સ આપી શકશો એક મહત્ત્વની એડવાઇસ લાસ્ટમાં હું તમને આપીશ કે જ્યારે પણ તમે ની બુક વાંચો ને ત્યારે સૌથી પહેલાં તમારે જેટલું જે પણ તમે ચેપ્ટર વાંચતા હોય એ ચેપ્ટરનો ક્વેશ્ચન તમે વાંચી લો હવે આપણે એને આની અંદર મેં સ્ક્રીનશોટ રાખેલો છે ઓકે તો ની અંદર આ ધોરણ છના સામાજિક વિજ્ઞાનની નો સ્ક્રીનશોટ છે પહેલાં ચેપ્ટરનો બીજા ચેપ્ટરનો જે પણ હોય તો આના જે ક્વેશ્ચન છે જેને સ્વાધ્યાય તરીકે પાછળ આપેલા છે તો સૌથી પહેલાં એના આન્સર જોવાનો પ્રયત્ન ના કરશો સૌથી પહેલાં તમે ક્વેશ્ચન વાંચી લો એક બે વાર ક્વેશ્ચન વાંચી લો ઓકે એટલે શું થશે જ્યારે તમે ક્વેશ્ચન વાંચેલા હશે ને એ પછી તમે જ્યારે કન્ટેન્ટ વાંચશો અને પહેલેથી જ્યારે ચેપ્ટર વાંચશો ત્યારે એ ક્વેશ્ચન તમને તમારા મગજની અંદર ફરતા હશે કે આનો જવાબ શું હતો આનો જવાબ શું હતો આ સવાલ હતો એટલે એવું તમને મતલબ ઓટોમેટિકલી જે એમસીક્યુ છે ને એ એમસીક્યુ તમારા મગજની અંદર તમારા દિમાગની અંદર જેટલા ધીરે ધીરે તમે વાંચતા જશો એ રીતે તમને એના સવાલોના જવાબ ધીરે ધીરે મળતા જ હશે એવું નથી કહેતો કે આ સવાલો હશે એની અંદર ત્યાં આના સિવાયના પણ પચાસ સવાલો બીજા નીકળી શકે છે પણ આ જ તમને એક આઈડિયા મળી શકે કે આ પ્રકારના સવાલો હોય છે આ પ્રકારના જવાબ હોય છે આ રીતે આ લેંગ્વેજમાં જવાબ હોય છે એ બધી વસ્તુઓની તમને ઇન્ફોર્મેશન આગળ મળતી જશે સો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ મિત્રો કેમ છે બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન જીપીએસસીમાં આજે આપણે વાત કરીશું ઇકોનોમિક્સની અને જીપીએસસી ટુ થાઉઝન્ડ નાઇન્ટીન માટે આપણે ઇકોનોમિક્સને સિમ્પ્લિફાઈ કરી રહ્યા છીએ અને એમ જે પીએસસી ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની અંદર તમે મેક્ઝિમમ પચીસથી પાંત્રીસ માર્ક તમે ઇકોનોમિક સેક્શનમાંથી કવર કરી લો એટલા માટે આપણે આ વિડીયોઝ સિરીઝને આપણે ચાલુ કરી છે જેની અંદર આપણે એક ટૉપિક ઓલરેડી કવર કરેલો છે જેની નામ છે ઇકોનોમિક એક્ટિવિટીઝ જેની અંદર આપણે માર્કેટ શું છે માર્કેટના પ્રકારો વિશે અલગ અલગ માર્કેટને કઈ રીતે રેગ્યુલેટ કરવામાં આવે છે રેગ્યુલેટરી બોડીઝ શું છે રેગ્યુલેટરી એક્ટ શું છે એ એ સિવાય પ્રોડક્શન કન્ઝપ્શન એક્સચેન્જ એ બધી ઘણી બધી વસ્તુઓ વિશે આપણે વાત કરેલી છે ઓકે એની અંદર આપણે ફેક્ટર કોસ્ટ માર્કેટ પ્રાઇસ દરેકે દરેક વસ્તુઓ વિશે વાત કરેલી છે જો તમે એ બધા વિડીયો જોયું હશે ફેક્ટર કોસ્ટ તમને શું ખબર પડી જશે માર્કેટ પ્રાઇસ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે એ જો તમને ખબર હશે તો તમારે આ બધા જે જીડીપી જીએનપી એનએનપી આ બધા કેલ્ક્યુલેશન છે ને તમે એકદમ ઇઝીલી સમજી શકશો ઓકે ચલો આજે આપણે ચાલુ કરીએ નેશનલ ઇન્કમ તો નેશનલ ઇન્કમમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું જીડીપીની તો જીડીપી સમજવા માટે તમારે મુખ્યત્વે ચારથી પાંચ બાબત યાદ રાખવાની છે જો તમારે નોટ કરવી હોય તો તમે સાથે સાથે નોટ પણ કરી શકો છો હું બોલતો જઈશ તમે નામ યાદ કરતા જ અને નોટ કરતા જ તમને રિવાઇઝ કરવામાં એકદમ ઇઝી હશે કારણ કે જીપીએસસી નાઇન્ટીન માટે હવે આપણા માટે આપણા પાસે સુફિશિયન્ટ સમય છે નવ મહિનાનો સમય છે ઓકે એટલે ડેફિનેટલી આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરશું તો ભાઈ જીડીપી માટે તમારે એક યાદ રાખવાનું કે ભાઈ જીડીપીનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રોસ ડોમેસ્ટિક એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે સકળ ઘરેલું ઉત્પાદ જ્યારે ડોમેસ્ટિક એટલે શું છે ભાઈ ઘરેલું ઓકે ઘરેલું યુઝ માટે ડોમેસ્ટિક યુઝ આપણે છે ને કહીએ છીએ ડોમેસ્ટિક યુઝનો એક જે આપણો ગેસનો બાટલો હોય તો ગેસનો બાટલો આપણે ઘરમાં જે યુઝ કરતા હોય એને ડોમેસ્ટિક સિલિન્ડર આપણે કહીએ છીએ કારણ કે એને આપણે ઘરમાં યુઝ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવાવાળાને ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડર કહીએ છીએ એ રીતે તમને જસ્ટ એક રેફરન્સ દ્વારા તમને હું યાદ કરવાનો પ્રયત્ન કરું છું એટલે કે ભાઈ ભારતની અંદર આ ઘરેલું છે તો આ ભારત એ આપણું ઘર છે કારણ કે એની જે ટોટલ બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીની અંદર આવેલો તમામે તમામ એરિયા એ ભારત આપણા એક ઘર રૂપી છે ઓકે એટલે કે ભારતની બાઉન્ડ્રીની અંદર કોઈ પણ જાતની કંપની કોઈ પણ વસ્તુઓ અથવા સેવાઓનું જે ઉત્પાદન કરે તેના મૂલ્યને આપણે શું કહેશું તેના મૂલ્યને અથવા તો તેના માર્કેટ પ્રાઇસને આપણે જીડીપી તરીકે ઓળખશું એક ડેફિનેશન તમારે આ લખી લેવાની છે ઓકે જે જીડીપી છે એ જીડીપી ઘણી બધી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવતું હોય છે એક દિવસનું પણ થાય બે દિવસનું પણ થાય અઠવાડિયાનું પણ થાય મહિનાનું પણ થાય પણ ભારતની જે એક સંસ્થા છે જેનું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન જેના દ્વારા જીડીપી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે અને એ જીડીપી એક વિત્તીય વર્ષની અંદર કરવામાં આવે છે વિત્તીય વર્ષ જેને આપણે ઇંગ્લિશમાં ફાઇનાન્શિયલ ઇયર કહીએ છીએ ફાઇનાન્શિયલ ઇયર કહીએ તો એક એપ્રિલથી લઈ એકત્રીસ માર્ચ સુધીનો જે સમયગાળો છે કોઈપણ બે વર્ષનો કે મતલબ બે વર્ષ એટલા માટે કારણ કે તમારે જો અત્યારનું ફાઇનેન્શિયલ ઇયર જોવું હોય તો એક એપ્રિલ બે હજાર ઓગણીસથી એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધીનો સમયગાળાને આપણે શું કહીશું એને કરંટ એટલે કે ચાલુ ફાઇનાન્શિયલ ઇયર તરીકે આપણે એને ઓળખશું ઓકે તો એક વસ્તુ આ થઈ ગઈ બીજી વસ્તુ તમારે લખી લો કે ભાઈ આની અંદર કોઈ પણ વસ્તુ પણ હોઈ શકે અને કોઈ પણ સેવા પણ હોઈ શકે એ બંનેનું જે માર્કેટનું મૂલ્ય હશે એને આપણે જીડીપીની અંદર કન્સિડર કરશું ઓકે તો ભાઈ આ વસ્તુઓ અથવા સેવાઓ છે એ સેવાઓ આ બાઉન્ડ્રીની અંદર ઓકે એટલે કે આ ઇન્ડિયા છે ઇન્ડિયાની બાઉન્ડ્રીની અંદર ઉત્પાદન કરવામાં આવે છે એ ઉત્પાદન કરવાવાળા જે કંપનીઓ છે એનું માધ્યમ શું છે એ માધ્યમની અંદર એક કંપની ઇન્ડિયન પણ હોઈ શકે અને એ કંપની ફોરેન પણ હોઈ શકે માની લો કે કોઈ પણ ઈન્ડિયન કંપની છે માની લો મારુતિ છે એ મારુતિ એ પાંચ કારનું ઉત્પાદન કરે છે એક વર્ષની અંદર અને એક કારની કિંમત પાંચ લાખ રૂપિયા છે એટલે ટોટલ કેટલી થઈ જશે પચીસ લાખ રૂપિયા આ મારુતિ કંપનીનું જીડીપીની અંદર કોન્ટ્રીબ્યુશન થઈ જશે હાલાકી આ બહુ નાની એવી અમાઉન્ટ છે આ અમાઉન્ટ બિલિયન્સમાં હોય છે મિલિયન્સની અંદર હોય છે ઓકે એ વસ્તુ આજસ્ટ હું તમને એક્ઝામ્પલ માટે પચીસ લાખનું એક એક્ઝામ્પલ આપું છું એ સિવાય એક ગો એર નામની સંસ્થા છે ગો એર નામની એક ઇન્ડિયા એરલાઇન્સ છે જે ભારતીય મુસાફરોને મુસાફરી કરાવે છે અને એક ટિકિટ એક હજાર ભારતીયોની મુસાફરી એક વર્ષ દરમિયાન કરી માની લો અને એક હજાર ભારતીયોને એક હજાર રૂપિયા લે કે એક હજારની એક ટિકિટ હતી એમાં એક હજાર ભારતીયોને મુસાફરી કરાવી એ કોઈપણ વ્યક્તિઓને ભારતની અંદર એને મુસાફરી કરાવી તો એનું જે મૂર્ય મૂલ્ય કેટલું થઈ જશે દસ લાખ રૂપિયા થઈ જશે તો આ એક લાખ પ્લસ ગોવેર જે વિદેશી કંપની છે ઓકે જે મારુતિ આપણે જોઈએ એ મારુતિ પાંચ લાખ એનું પચીસ લાખનું જે મૂલ્ય હતું અને આ જે ગોવેર જે કંપની છે એનું જે દસ લાખનું મૂલ્ય હતું એ બંનેના મૂલ્યને આપણે જીડીપીની અંદર કન્સિડર કરશું ઓકે એટલે એક વસ્તુ તમારી ક્લિયર થઈ જાય એ કંપની છે એ ચાહે વિદેશી હોય કે દેશી હોય પણ જો ભારતની અંદર જો ઉત્પાદન કરતી હોય અથવા સેવાઓ આપતી હોય તો એના મૂલ્યને આપણે શું કરશું જીડીપીની અંદર કન્સિડર કરશું હવે માની લો કે આ આપણો ભારત છે અહીં આગળ ચાઇના છે અહીં આગળ અમેરિકા છે પણ જરૂરી નથી ને કે ભારતની અંદર ચાઇનાની કંપની હશે એ ભારતની અંદર ઉત્પાદન કરતી હશે અમેરિકાની કંપની હશે એ પણ ભારતની અંદર ઉત્પાદન કરતી હશે જેમ કે વોલમાર્ટ છે ચાઇનીઝ મોબાઈલ છે ઘણી બધી ચાઇનાની કંપનીઓ કરે છે ઓકે એવી જ રીતે ભારતની ઘણી બધી કંપનીઓ હશે ઓકે એ ચાઈનાની અંદર પણ હશે અને અમેરિકાની અંદર પણ ઉત્પાદન કરતી હશે માની લો કે અમેરિકાની અંદર ભારતની કંપની છે ટાટા એ કે જેની અમેરિકન કંપની છે જાગુઆર એની અંદર એના શેર છે ઓકે એ શેરની અંદર એની ઇન્કમ છે માની લો કે એ જે જાગુઆર કંપની છે જાગુઆરનો પાંચસો કરોડનો પ્રોફિટ થયો એક વિત્તીય વર્ષની અંદર જેની અંદર જે ટાટા ભારતીય કંપની છે એના શેર હતા અઢીસો કરોડના એટલે કે એનો પ્રોફિટનો જે શેર જાય છે એ કેટલો જાય છે અઢીસો કરોડ જાય છે તો એ અઢીસો કરોડને શું આપણી જીડીપીની અંદર કન્સિડર કરવામાં આવશે અથવા તો ચાઇનાની અંદર કોઈપણ ભારતીય કંપની દ્વારા જેટલું પણ પ્રોડક્શન કર્યું એને શું ભારતીય કંપનીની અંદર સામેલ કરવામાં આવશે તો ના ઓકે કારણ કે અહીંયા આગળ પ્યોરલી વાત કરવામાં આવે છે ડોમેસ્ટિક વાત કરવામાં આવે છે પ્યોરલી બાઉન્ડ્રીની વાત કરવામાં આવે છે એટલે એક વસ્તુ તમારે આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે ઓકે હવે લગભગ તમારો ફંડા ક્લિયર થઈ ગયો હશે જીડીપી શું છે હવે આપણે વાત કરીએ જીએનપી વિશે જીએનપીને આપણે શું કહીએ છીએ ગિરોસ નેશનલ પ્રોડક્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ નેશનલ પ્રોડક્ટ એટલે કે શું છે ભાઈ નેશનાલિટીની વાત કરવામાં આવે છે નેશનાલિટી કેમ તમને નેશનલિટી સાથે હું સરખાવું છું એ ધીમે હું તમને આગળ જતા સમજાવી જીએમપી તમારે સમજવું હોય તો જીએનપીનું એક સૂત્ર છે એ યાદ રાખવાનું છે તમારે જીએનપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી પ્લસ એક્સ માઇનસ એન જ્યાં આગળ એક્સ શું છે ભા વિદેશથી ભારતમાં આવેલા પૈસા અથવા તો ભારત એમ એટલે કે ભારતથી વિદેશ ગયેલા પૈસા ઓકે હવે એ તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે ભાઈ ભારતીય કંપની છે ઓકે જે ભારતની અંદર ટાટાની જેમ વાત કરી કે ચા અમેરિકન કંપની છે ટાટા જાગુઆર એની અંદર ટાટાના શેર છે અને એનું અઢીસો કરોડનું પ્રોફિટ થયું તો જે અઢીસો કરોડનું જે પ્રોફિટ થયું એને જીડીપીમાં આપણે કન્સિડર નહીં કરીએ પણ જીએનપીની અંદર આપણે એને જ્યારે જીએનપી કન્સિડર કરશું કારણ કે એક ઇન્ડિયન નેશનલની કંપની છે ઓકે ઇન્ડિયન નેશનલ કંપની છે તો એને આપણે જીએનપીની અંદર કન્સિડર કરશું એટલે કે પ્લસ એક્સ થઈ જશે કારણ કે વિદેશમાંથી શું છે વિદેશથી ભારતમાં આવેલા પૈસા એટલે કે પ્લસ એક્સ એટલે કે ભાઈ જાગુઆરના જે અઢીસો કરોડ રૂપિયા આવ્યા એને જીડીપીની અંદર આપણે એડ કરશું પ્લસ ભારતમાંથી વિદેશમાં જશે કારણ કે વોલમાર્ટ નામની કંપની છે ઓકે વોલમાર્ટ કંપની આ એક અમેરિકન કંપની છે ને એનો પ્રોફિટ છે દસ કરોડ રૂ એક હજાર કરોડ રૂપિયા ઓકે માની લો કે એનો એક હજાર કરોડ રૂપિયાનો પ્રોફિટ છે તો જે એક હજાર રૂપિયાનો પ્રોફિટ છે એ ભારતમાં તો એ કરે છે પણ ભારતથી એક પૈસા ક્યાં આગળ જશે અમેરિકા જશે એટલે એટલા જીએનપીને જ્યારે કેલ્ક્યુલેટ કરો ત્યારે એ એક હજાર કરોડની એની અંદરથી શું કરવામાં આવશે માઇનસ કરવામાં આવશે એટલે વિથ એક્ઝામ્પલ તમને સમજાવું કે માની લો કે ભાઇ જીડી ભારતની જીડી બી સો રૂપિયા છે ઓકે જ્યાં આગળ એક્સ કેટલો છે એક્સ માની લો કે પચાસ રૂપિયા છે ભારત વિદેશથી ભારતમાં આવેલા કંપની ઓકે માની લો કે અક્ષય કુમાર છે કે પ્રિયંકા ચોપરા છે પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં જઈને કામ કરશે ઓકે ત્યાં આગળ તેને એક કરોડ રૂપિયા જે આપવામાં આવશે ઓકે એ અલ્ટિમેટલી ક્યાં આગળ આવવાના છે ભારતની અંદર આવવાના છે એટલે જે પ્રિયંકા ચોપરાએ જે કામ કરેલું છે જેણે એ પૈસા છે એણે કમાયેલા છે એ શું છે ભારતની જીએનપીની અંદર કન્સિડર થશે પણ ભારતની જીડીપીની અંદર કન્સિડર નહીં થાય ઓકે એટલે જીએનપી શું હશે જીડીપી કરતાં ઘણા બધા અમુક એવા સંજોગોની અંદર વધારે હશે માની લો કે આ સો રૂપિયાને પચાસ રૂપિયાની એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ જ્યાં આગળ એમની વેલ્યુ કેટલી છે ચાલીસ રૂપિયા છે એટલે કે ભારતમાંથી વિદેશ જવાવાળા પૈસા કેટલા છે ચાલીસ રૂપિયા છે એટલે આનું ટોટલ જીએનપી કેટલી થઈ જશે જીએનપી થઈ જશે એકસો દસ રૂપિયા જ્યારે જીડીપી કેટલી હતી એક સો રૂપિયા જ હતી એટલે જીએનપી શું થઈ ગયું જીડીપી કરતાં પોઝિટિવ છે તમને જ્યારે એનું એનું એનાલિસિસ તમારે કરવું હોય તો જ્યારે એક્સ એટલે કે ભારતમાંથી વિદેશથી ભારતમાં જ્યારે પૈસા વધારે આવતા હોય અને ભારતમાંથી વિદેશમાં જતા પૈસા જ્યારે ઓછા હોય ત્યારે જે જીએનપી છે એ જીએનપી એ શું હશે જીડીપી કરતાં હંમેશા વધારે હશે હવે પણ આનાથી ઉલટી કન્ડિશન જોઈ લઈએ કે માની લો કે આપણી જીડીપી છે એ સો રૂપિયા છે પણ જે ભારતમાંથી વિદેશ વિદેશમાંથી જે ભારતમાં આવવાવાળા પૈસા છે એ ચાલીસ રૂપિયા છે પણ જે ભારતમાંથી વિદેશ આવવાવાળા પૈસા કેટલા છે એ પચાસ રૂપિયા છે તો ભારતની સીડીપી કેટલી થઈ જશે એ નેવું રૂપિયા થઈ જશે એટલે જે જીએનપી હતી જીએનપી જે જીડીપી છે જીએનપી કેટલી થઈ જશે નેવું રૂપિયા થઈ જશે પણ જે જીડીપી કેટલી હતી સો રૂપિયા હતી એટલે જ્યારે ભારતમાંથી એટલે કે જ્યારે એમનું મૂલ્ય એક્સ કરતાં વધારે હશે ત્યારે શું થશે જે જીએનપી છે એ જીડીપી કરતાં ઓછી થઈ જશે એટલે તમને આ રીતે ક્વેશ્ચન કરવામાં આવે તો તમારે કન્ફ્યુઝ થવાનું નહીં અહીંયા અમે સૂત્ર દ્વારા અહીં લખી પણ લીધેલું છે ઓકે જ્યારે એક્સ હશે એ ગ્રેટર દેન એમ હશે ત્યારે શું થશે જીએનપી એ જીડીપી કરતાં વધારે હશે પણ જ્યારે એક્સ હશે એ લેસ દેન એમ હશે ત્યારે જીએનપી શું હશે જીડીપી કરતાં ઓછી હશે એ રીતે તમારે એને યાદ પણ રાખવાનું છે હવે આપણે વાત કરી લઈએ એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ હવે નેટ નેશનલ પ્રોડક્ટ સમજતા પહેલાં તમારે એક વર્ડ છે ડેપ્રિસિએશન એ ડેપ્રિસિએશનને સમજવાનો પ્રયત્ન કરવાનો હવે કોઈ ડેપ્રિસિએશન એટલે શું છે કે જનરલી મૂલ્યની અંદર કોઈપણ વસ્તુનું મૂલ્ય છે એ મૂલ્યની અંદર ઘટાડો થાય એને શું તરીકે ઓળખવામાં આવે છે ડેપ્રિસિએશન થાય માની લો તમે એક મોબાઈલ જો લો છો એની કિંમત શોરૂમમાંથી જ્યારે એ શોરૂમમાં પડેલો છે ત્યાં સુધી તેની કિંમત કેટલી છે દસ હજાર રૂપિયા છે પણ માની લો કે તમે એ દસ હજાર રૂપિયાનો મોબાઈલ છે અને તમે ખરીદી લો એક દિવસ વાપરો તો એનું મૂલ્ય શું થઈ જશે ઘટી જશે માની લો કે એનું મૂલ્ય થઈ ગયું સાત હજાર રૂપિયા ઓકે તો જે ત્રણ હજાર રૂપિયા શું થયું એ ત્રણ હજાર રૂપિયા એ એનું ડેપ્રિશિએશન થયું છે એના મૂલ્યની અંદર ઘટાડો થયો ઓકે એટલે ડેપ્રિસિએશન તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો હવે ડેપ્રિસિએશન આ તો એક મોબાઈલના એક્ઝામ્પલ દ્વારા સમજી સમજીએ આપણે હવે આપણે એને બ્રોડર સ્ટમની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ મોટા વર્ષની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ માની લો કે કોઈ વસ્તુ કોઈ કંપની છે કોઈ કંપનીની અંદર એક મશીન ચાલે છે એ મશીન માની લો કે એક વર્ષ ચાલ્યું એક વર્ષ વ્યવસ્થિત રીતે ચાલ્યું પછી એક વર્ષ ચાલ્યા પછી એ મશીનની અંદર શું આવશે ખર્ચા આવશે વેર એન્ડ ટેર આવશે ઓકે જેની અંદર શું છે એ મશીનની અંદર ઘસારો આવશે અને એ બધી મશીનની અંદર ખર્ચો આવશે એટલે ભાઈ કંપની છે એ કંપની શું છે કે ભાઈ એક એક કરોડનું મશીન છે એક કરોડના મશીનની અંદર એ પચાસ લાખ ખર્ચો કરે છે જ્યારે એ પ્રોફિટનું સર્વૈયું કાઢશે ત્યારે એ પચાસ કરોડને એની અંદર શું કરી નાખશે માઇનસ કરી નાખશે એનું પ્રોફિટ તો નહીં કહેવાય ને કારણ કે એને ઓલરેડી એની અંદર એને ઇન્વેસ્ટ કરેલું છે એટલે એક કંપનીનું જે પ્રોફિટ છે એ જે ડેપ્રિશિએશન છે એ ડેપ્રિશિયન કાઢી ડેપ્રિશિએશન જેટલું પણ જેટલા પણ મશીનનું હશે એ ડેપ્રિશિયન કાઢી કોઈ પણ કંપની હશે એને પ્રોફિટનું સર્વેયું કાઢશે ઓકે એટલે ડેપ્રિશિએશનને સમજવું આના માટે ખૂબ જ જરૂરી છે એને ઘણા બધા સંજોગો ઘણા બધા અર્થની અંદર તમે ડેપ્રિસિએશનને સમજી શકો છો આ બે એક્ઝામ્પલ દ્વારા હું તમને ટ્રાય કરું છું ઓકે એટલે જીએનપી એનડીપી શું છે એન ઓકે એનએનપી પહેલાં તમારે એનડીપી સમજી લો કે નેસ્ટ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ શું છે એ સમજશો ને તો તમને જે એનએનપી છે એ એકદમ ઇઝીલી તમે સમજી શકશો કે નેટ એટલે કે અહીં ડેફિનેશન આપેલી કે જેટલું પણ ડેપ્રિસિએશન થયેલું હોય એને જીડીપીમાંથી બાદ કરતાં શું મળશે એનડીપી કરશે એટલે એક સૂત્ર આવી જશે તમારી પાસે એનડીપીનું નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને જીડીપીમાંથી શું કરવાનું બાદ તમારે ડેપ્રિસિએશન જીડીપી માની લો દસ રૂપ એક સો રૂપિયા છે એનું ડેપ્રિસિએશન કેટલું છે વીસ રૂપિયા છે તો તમારે જી એનડીપી કેટલું થઈ ગયું એંસી રૂપિયા એની એનડીપી થઈ ગઈ હવે એનએનપીની વાત કરીએ તો એનએનપી શું છે ભાઈ જીએન તમારી જીએનપી જે છે એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે એ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માઇનસ તમારું શું કરવાનું છે ડેપ્રિસિએશન માઇનસ કરશો ગ્રોસ નેશનલ પ્રોડક્ટની અંદરથી તમારું ડેપ્રિશિએશન જ્યારે માઇનસ કરશો ત્યારે તમને શું મળશે નેટ નેશનલ પ્રોડક્ટ મળશે હવે આપણે મે માર્કેટ પ્રાઇઝ વિશે વાત કરેલી છે હવે માર્કેટ પ્રાઇસની હવે આપણે જોવાનું છે જીડીપીએટ માર્કેટ પ્રાઇસ શું છે જીડીપીએટ ફેક્ટર કોસ્ટ શું છે એ બધી વસ્તુઓની આપણે વાત કરીશું તો એ વસ્તુઓ સમજતા પહેલાં તમારે શું સમજવાનું છે કે માર્કેટ પ્રાઇસ સમજતા માર્કેટ પ્રાઇઝની ડેફિનેશન શું છે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર આની અંદર ડીપમાં એકદમ સમજેલા છીએ છતાં પણ આપણે થોડું ઘણું એને સમજી લઈએ તમારે વધારે જો સમજવું હોય તો લાસ્ટ લેક્ચર તમે જોઈ લેજો હવે માર્કેટ પ્રાઇસ શું છે માર્કેટ પ્રાઇસ એટલે કે આ એક ફેક્ટર કોઝ છે ફેક્ટર ક્લોઝ પ્લસ ઇન્કમ ટેક્સ ઇન્કમ ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડી જેને આપણે શું કહીએ છીએ ફેક્ટર કોર્સની અંદર ઇનડાયરેક્ટ ટેક્સને એડ કરવામાં આવે છે અને જેટલી પણ સબસિડી મળેલી હોય એને બાદ કરવામાં આવે છે એ તમામે તમામ અમાઉન્ટને જ્યારે તમે મૂકશો ત્યારે તમને શું મળશે માર્કેટ પ્રાઇઝ મળશે એટલે જીડીપી એટ માર્કેટ પ્રાઇઝ શું થઈ જશે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ શું થઈ જશે તો જીડીપી ઇઝ માર્કેટ પ્રાઇઝ ઇક્કલ ટુ જીડીપી એટ ફેક્ટર કોર્સ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સિસ માઇનસ શું થઈ જશે સબસિડી થઈ જશે અહીંયા આગળ તમારે જીડીપી જ નાખવાનું છે બે જગ્યાએ બંને જગ્યાએ જ્યારે જીડીપી નાખશો એટલે તમને એ જીડીપી એટ માર્કેટ પ્રાઇસનું વેલ્યુ તમને મળી જશે ઓકે હવે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ શું છે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ તો આપણે જોઈ લીધું પણ જીડીપી એટ ફેક્ટર કોસ્ટ શું છે તો જીડીપી એટ ફેક્ટર કોસ્ટની અંદર તમારે ઉલટું કરી નાખવાનું છે જે આ સબસિડી માઇનસ હતી એ સબસિડીને શું કરવાની છે પ્લસ કરી નાખવાની છે એટલે અહીંયા આગળ જીડીપી એટ માર્કેટ પ્રાઇસ પ્લસ સબસિડી માઇનસ શું છે અહીંયા આગળ જે પ્લસમાં ઇન્ડાયરેક્ટ ટેક્સ હતા એને આપણે અહીંયા આગળ શું કરી નાખશું માઇનસ કરી નાખશું એટલે તમને શું મળશે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ મળી જશે ઓકે એવી જ રીતે જીએમપી એટ મા જીએનપીએચ માર્કે જીએનપી એટ માર્કેટ પ્રાઇસ શું થશે જે તમારી જીએનપી એટ ફૅક્ટર કોસ્ટ હશે એ જ તમારી જીએન પીએટ માર્કેટ પ્રાઇસ થઈ જશે અને એનડીપીએટ માર્કેટ પ્રાઇસ શું હશે તો જે તમારી એનડીપી એટ ફેક્ટર કોસ્ટ હશે એ જ તમારી એનડી એટ માર્કેટ પ્રાઇસ થઈ જશે હવે તમારે આની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ શું છે તો ભાઈ નેસ્ટ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સિસ માઇનસ સબસિડી કરશો ત્યારે તમને શું મળી જશે નેટ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ તમને મળી જશે હવે તમારે નેટ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ જે તમારે હશે એ તમારે કાઢવી હશે તો નેટ નેશનલ ફેક્ટર નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ માઇનસ ઇન્કમ ટે ઇનડાયરેક્ટ ટેક્સિસ માઇનસ અરે પ્લસ સબસિડી ઓકે એ કરશો ત્યારે તમને શું મળશે નેસ્ટ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ જેને આપણે શું કહીએ છીએ નેશનલ રિયલ ઇન્કમ તરીકે ઓળખીએ છીએ અતિ મહત્ત્વનું છે ઓકે તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે ભાઈ રિયલ નેશનલ ઇન્કમ શું છે તો રિયલ નેશનલ ઇન્કમની અંદર તમને ઓપ્શન આપેલા હશે નેશનલ એનએનપીએટ માર્કેટ પ્રાઇઝ એન એનપીએટ જીડીપીએટ માર્કેટ પ્રાઇઝ કે એન એનપીએટ ફેક્ટર કોસ્ટ ઓકે તો તમારે શું ચૂઝ કરવાનું એનએનપી એટ ફેક્ટર કોસ્ટ જે હશે એ આ ભારત દેશની રિયલ નેશનલ ઇન્કમ તરીકે આપણે એને ઓળખીએ છીએ ઓકે તો નેશનલ નેટ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ કઈ રીતે તમે કાઢી શકો તો તમારે એનએનપી એટ પ્રાઇઝની જે અમાઉન્ટ હોય એ તમારે માખવાની પ્લસ જે ઇન્ડાયરેક્ટ માઇનસ જે ઇન્ડાયરેક્ટ ટેક્સીસ હોય એની અંદરથી જેટલા પણ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ હોય એને તમે બાદ કરી નાખો અને એની અંદર જે ગવર્મેન્ટ દ્વારા સબસિડી આપતા હોય એને એડ કરી નાખો ત્યારે તમને શું મળશે નેટ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ મળશે હવે આપણે પર કેપિટા ઇન્કમની વાત કરીએ તો પર કેપિટા ઇન્કમ શું છે ભાઈ ભારતની જેટલી પણ ઇન્કમ છે માની લો કે ભારતની ઇન્કમ દસ લાખ કરોડ કે જેટલી પણ હોય એને ભારતની ટોટલ જનસંખ્યા છે એ જનસંખ્યા સાથે ડિવાઈડ કરશો ત્યારે તમને શું મળશે પર કેપિટા ઇન્કમ મળશે ઓકે ભારતની અત્યારે કંઈક એક લાખ જેવી પર કેપિટા ઇન્કમ છે પણ આ એક હકીકત હોતી નથી ઓકે કારણ કે જ્યારે આની અંદર શું છે આને આ એક રિયલ ઇન્કમ નથી હોતી રિયલ મતલબ માથાદી આવક નથી હોતી પર કેપિટા ઇન્કમ એટલે માથાદી આવક કારણ કે આની અંદર તમારે જો માની લો કે સાત વર્ષનું કોઈ બાળક છે પાંચ વર્ષનું બાળક છે ઓકે એની પણ આની અંદર સમાવેશ કરી દેવામાં આવે છે એટલે એવું નથી કે ભાઈ એ જે પાંચ વર્ષનું બાળક છે સાત વર્ષનું બાળક છે એ પણ જે એની માથાદીઠ ભારતની માથાદીઠ આવી એક લાખ રૂપિયા તો એ એક લાખ રૂપિયા એ પણ કમાતું હશે એ પણ અર્ન કરતું હશે એવું જરૂરી નથી ઓકે એટલે આ એક ફેક્ચ્યુઅલ ડાટા કંઈ હોતો રિયલ ડાટા હોતો નથી પણ એક જસ્ટ એ રીતે કાઢવામાં આવે છે પર કેપિટલ ઇન્કમ ઓકે પર કેપિટલ ઇન્કમ વાત કરીએ છીએ અને આપણે પીસીઆઈ તરીકે ઓળખીએ છીએ ઓકે તો સૌથી વધારે પર કેપિટલ ઇન્કમ કોની છે દિલ્હીની છે ઓકે દિલ્હીવાળા લોકોને આપણે શું છે નેશનલ મતલબ આને શું છે આજે પર કેપિટલ ઇન્કમ જરૂર છે કઈ રીતે શું કરવા કાઢવામાં આવે છે કે ભાઈ પર કેપિટલ ઇન્કમ જો તમારી વધશે ઓકે જો તમારી પર કેપિટલ ઇન્કમ વધશે તો તમારા જે દેશની અંદર જે લોકો રહેલા છે એ દેશના લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ પણ વધશે પણ જો તમારી પર કેપિટલ ઇન્કમ જો તમારી ડાઉન થશે તો તમારા દેશની અંદર રહેલા લોકોનું શું છે જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ લિવિંગ સ્ટાન્ડર્ડ શું થશે ઘટશે ઓકે એ એટલા માટે આ તમારી પર કેપિટા ઇન્કમ કાઢવામાં આવે છે પણ આ લગભગ એટલા મતલબ રિયલ હોતી નથી ઓકે હવે સૌથી વધારે પર કેપિટા ઇન્કમ દિલ્હીની છે એ પછી ગોવા એ પછી ચંદીગઢ ઓકે એ તમારે યાદ રાખવાનું છે ઓકે અને જીડીપી માર્કેટ પ્રાઇઝ જે જીડીપી એટ માર્કેટ પ્રાઇઝ તમારે જે કાઢવામાં આવે છે એના માટે બેઝ યર એક સિલેક્ટ કરેલું છે એ બેઝ યર કયું છે બે હજાર અગિયાર બારનું જે બેઝ યર છે એના દ્વારા જ જીડીપી એટ માર્કેટ પ્રાઇઝ જીડીપી કરંટ માર્કેટ પ્રાઇસ કોન્સ્ટન્ટ માર્કેટ પ્રાઇસ એ બધી વસ્તુઓને એના અંદરથી કાઢવામાં આવે છે આપણે એની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું આઈ હોપ કે તમને લગભગ આ વિડીયોની અંદર ઘણી બધી વસ્તુઓને તમને સમજવા મળી હશે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ વેરી મચ અને બન્યા રહો અમારી સાથે થેન્ક યુ વેરી મચ